જય સ્વામિનારાયણ. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મોહમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતે દુક્રોય કરણે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે સત્સંગત્વે નિસંગત્વમ નિસંગત્વે નિરમોહત્વમ નિરમોહત્વે નિશ્ચલચિત્તમ નિશ્ચલચિત્તે જીવન મુક્તિ. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. શ્લોક ચાલે છે સત્સંગત્વે નિસંગત્વમ. એમાં એમ કહ્યું છે કે સત્સંગ કરવાથી જીવનમાં અસંગતા સંસાર પ્રત્યે આવે છે, એટલે કે આસક્તિ ટળી જાય છે, અનાશક્તિ આવે છે. અનાશક્તિ આવવાથી નિર્મોહત્વ પણ આવે છે, નિર્મોહી દશા આવે. નિર્મોહી દશા આવે એટલે ચિત્ત નિશ્ચલ થઈ જાય, અચલ, એટલે કે સ્થિત પ્રજ્ઞ થાય. અને સ્થિત પ્રજ્ઞ થયા એટલે જીવન મુક્તિ પ્રાપ્ત થાય. જીવન મુક્તિ એટલે છતે દેહે જ મુક્ત દશા. આ બધું સત્સંગથી થાય છે, મૂળમાં સત્સંગ છે. પણ એવો જે સત્સંગ, એ સત્સંગ એટલે શું એ સમજવાની આપણે કોશિશ કરીએ છીએ. એમાં પાંચ બાબત જ્યારે આપણે પૂરી કરીએ ત્યારે સત્સંગ કર્યો કહેવાય. એ પાંચ કઈ? શ્રવણ, સહવાસ, સેવા, સ્નેહ અને સમર્પણ. પ્રથમ છે શ્રવણ કરવું, સત્પુરુષોના મુખે ભગવત વાર્તા સાંભળવી. આજના જમાનામાં મોટે ભાગે એવું કહેવાય છે કે કોઈ સાધુઓ પાસે જઈને સમય બરબાદ કરવાની જરૂર નથી, એના પગમાં અડોટવાની જરૂર નથી, કોઈ એમના પગ પકડવાની, શિષ્ય થઈ જવાની કોઈ જરૂર નથી. સત્સંગની જરૂર છે, પણ સારા ગ્રંથો મળે છે, અનેક પુસ્તકો મળે છે, અનેક લોકોના વિચારો આપણને પુસ્તકો દ્વારા મળે છે. પુસ્તકો વાંચો, વિવેક બુદ્ધિથી વાંચો, એટલે જીવનમાં સારી બાબતો આપોઆપ વિકાસ થાય છે. પણ કોઈની કંઠી બાંધી લેવાની જરૂર નથી. આવું આજના વિશેષપણે ભણેલા ગણેલા ક્રાંતિકારી લોકો કહે છે. પણ આપણે એમને પૂછીએ કે ભાઈ, ગાંધીજીની આત્મકથા છે એ ગ્રંથ રૂપે તો મળે જ છે, એ વાંચો. સરસ ભાથું તો મળે ને જીવનનું, ન મળે? પણ એ પુસ્તક વાંચવું અને ગાંધીજીને રૂબરૂ બેસીને સાંભળવા, એમાં ભેદ કાંઈ હોય કે ન હોય? ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામીની વાતો વાંચીએ આજે, જરૂર જીવનમાં કંઈક સમજ આવે.
પરંતુ એ ગોપાળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીની સામે બેસીને એમના મુખથી વાતો સાંભળવી, એમાં કઈ ભેદ પડે કે ન પડે? પડે ને, કારણ કે એક ગોપાળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી બોલતા હોય, એમનું દર્શન કરતા કરતા જે શ્રવણ કરીએ અને જે અદ્ભુત આનંદ અસર પ્રભાવ પવિત્રતાનો જે માહોલ જીવના દોષ ટળે, એ બધું પુસ્તકમાંથી ન મળે. મને ખ્યાલ નથી આવું છે કે નહીં, પણ જે કોઈ ફિલ્મ બહાર પડતી હશે એની સ્ટોરી કોઈ બુક હોય, એ બુક તમે વાંચી લ્યો તો થિયેટરમાં જવાની શું જરૂર છે? આપણો પ્રશ્ન આ છે, તમારે સારું જ જોઈએ છે તો પછી એના સ્ટોરી બુક વાંચી લ્યો ને. પણ તમે સ્ટોરી બુક એની વાંચો ફિલ્મની, અને ફિલ્મ થિયેટરમાં ફિલ્મ જુઓ, એમાં કઈ ભેદ પડે કે ન પડે? તો આવી સાવ સાદી સીધી વાત ક્રાંતિકારીઓને કેમ નહીં સમજાતી હોય? વાત કેટલી આમ એક ને બે જેવી વાત છે. લેટર્સ આર ડેડ એમ કહેવાય, શબ્દો છે પુસ્તકમાં છે પણ મૃતાવસ્થામાં છે. શાસ્ત્રને સજીવન કરનાર જો કોઈ હોય તો સત્પુરુષો છે. એટલે સત્પુરુષો એટલે જીવંત શાસ્ત્ર. શાસ્ત્રનો પુનર્જન્મ એટલે સદગુરુ. વાંચવાથી સરદાર વલ્લભભાઈ પટેલ એમને શું સત્ય વિશે, આટલા બધા બાહોશ બેરિસ્ટર હતા, બ્રિલિયન્ટ પુરુષ હતા, એમણે સત્ય વિશે, અહિંસા વિશે, નૈતિકતા વિશે, આચાર વિશે નહીં વાંચ્યું હોય? કેટલા અદ્ભુત વક્તૃત્વ શક્તિવાળો માણસ, બોળું વાંચન બેરિસ્ટર, છતાં એ સિગરેટ ફૂંકતા, પત્તા રમતા, ગાંધીજીની મશ્કરી કરતા. અખબારોમાં એને લેખાવે અને ગાંધીજીને એ પોતળીવાળા, ફલાણા, ડોસા એ બધી વાતો કરતા, ઓર્થોડોક્સ ને એવું બધું બહુ બહુ જે આપણે બોલીએ ને એવું બોલતા. પરંતુ અમદાવાદમાં ગાંધીજી આનું એક પ્રવચન સાંભળવા માટે સરદાર વલ્લભભાઈ ગયા અને એમણે સાંભળ્યા. શું થયું? એક જ પ્રવચન સાંભળ્યું, એને આધીન થઈ ગયા, આખું જીવન ગાંધીજીને સમર્પિત કરી દીધું, દેશને સમર્પિત કર્યું, અને એક ભારત દેશને લોખંડી પુરુષ સરદારભાઈ વલ્લભભાઈ પટેલ, કે જે ભારતની સાથે નામ જોડાઈને અખંડ રહી, ગાંધીજીની પછી નેક્સ્ટમાં નામ લેવાય. આ પુસ્તક વાંચીન થાય બોલો. વિવેકાનંદ એટલે નરેન્દ્ર, એ બહુ બુદ્ધિશાળી હતા, ઘણું બધું વાંચતા, ઘણું વિચારતા, એને વેદાંતના ગ્રંથો ઉપર નજર કરેલી, બધું કરેલું. પણ રામકૃષ્ણ પરમહંસને મળ્યા ત્યારે આ દેશને ને વિશ્વને વિવેકાનંદ મળ્યા. પુસ્તક વાંચવાથી વિવેકાનંદ પેદા ન થાય, એ સત્પુરુષની પાસે જવું પડે. જળ તો એકનું એક જ છે, કુવાનું જળ, ડંકીનું જળ, તળાવનું જળ, સરોવરનું જેમ બધે જળ એક જ છે ને. તમે એ પાણી શેરડીને નાખો, શેરડી એ પાણી ચૂસે, બીજું કઈ આપણે કરતા નથી, પાણી નાખી દઈએ પછી શેરડી પાકે ને પછી એને નીચો હોય તો પાણી જ નીકળે ને. એ પાણીમાં અને બોટલમાં તમે જે એને પાણી મૂળમાં નાખ્યું તે પાણીમાં કઈ ભેદ ખરો કે નહીં? હે, આ પાણી સાદું સીધું પાણી કદાચ તમને આમ તૃપ્તિ આપે, સંતોષ આપે, પણ ઓલું કેટલું સ્વાદિષ્ટ, મીઠું અને કેટલી શક્તિ આપે કે તમે આખો દિવસ પછી ન જમો તો ચાલ્યું જાય એવી તુષ્ટિ પુષ્ટિ આપે. પાણી તો એનું એ જ છે. એમ શબ્દો ભલે શાસ્ત્રોમાં વિશ્વમાં પથરાયેલા હોય, પણ જ્યારે સદગુરુના મુખ થકી વહે છે ત્યારે શેરડી જેવા થઈને આવે છે, એટલે જીવનને પુષ્ટિ તૃપ્તિ બધું આપે છે. એ ગ્રંથો વાંચી લેવાથી થતું નથી. એ ગ્રંથો વાંચવા એટલે સીધું સાદું પાણી પીવું, અને સત્પુરુષને શ્રવણ કરવું સામે બેસીને, એ શેરડી જમવા જેવી વાત છે. હવે એઝ યુ લાઈક, ચોઈસ ઇઝ ઇન યોર હેન્ડ. ક્રાંતિકારીઓને સમર્પણ, આ વાત એને સમર્પિત. બીજું શું વિચારવા જેવી વાત છે ને, વિચારા
કેટલી પ્રજાને ઊંધે રસ્તે ચડાવી દેતા હોય છે. આ દેશમાં સત્પુરુષોનો જ મહિમા છે, પણ એ સમજવું જરૂરી છે. એટલું જ એટલે શ્રવણ સત્પુરુષ થકી આપણે ત્યાં જો વિદેશની અંદર છે ને વેલ રેડનો મહિમા છે, કેણે કેટલું વધારે વાંચ્યું એનો મહિમા બહુ જ, ભારતમાં એ નથી. ઋષિ પરંપરામાં એમ કહેવાય કે ગુરુ કરવા તો કેવા કરવા, તો શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ વિદ્વાન બ્રહ્મનિષ્ઠ એમ ન કહ્યું. વિદ્વાન શાસ્ત્રને વાંચતો હોય, ભણતો હોય, જીવાગ્રે હોય, પણ ના ગુરુ કરવા લાયક કોણ કે કેણે કેટલું ગુરુ મુખેથી સાંભળ્યું છે, જે બહુશ્રુત છે, શ્રોત્રિય છે, ભલે વણેલો હોય પણ એને ગુરુ મુખથી શ્રવણ કર્યું છે તો એને જ ગુરુ કરવો. કારણ કે શાસ્ત્ર પોતે વાંચ્યો છે, ભણ્યા છે, પણ એ તો એના પોતાના અર્થોમાં ક્યાં શું કરે છે કોને ખબર છે. પ્રસાદભૂત વાણી ગુરુમુખેથી આવે એને કેટલું સાંભળ્યું છે સામે બેસીને, એવો શ્રોત્રિય હોય એને ગુરુ કરવો. વિદ્વાનને કરવાનું નથી કે બ્રહ્મનિષ્ઠ હોય ને વિદ્વાન હોય તો, ના, શ્રોત્રિય છે. અહીંયા એટલો ગુરુનો, ગુરુની વાણીનો, ગુરુ થકી, સદગુરુ થકી, સંતો થકી શ્રવણ કરવાનો મહિમા છે. તમે એકાદ દિવસ અભ્યાસ કરજો, તમે વચનામૃત પોતે વાંચો, શ્રીજી મહારાજની વાણી છે, પણ એ જ વચનામૃત કોઈ બીજો વાંચે ને એકાગ્રથી સાંભળજો, તમે જુદી જ અસર થાય. એટલે શ્રવણનું આપણે ત્યાં કેટલું, આ આ ઋષિઓનું કેવું વિજ્ઞાન છે એમ, કે વાંચન કરવું, ભણી જવું, મૌખિક બધા ગ્રંથ રાખી લેવા, એ કરતા પણ સાંભળવું ઉત્તમ છે. કારણ કે એ શબ્દ બધા જીવંત થઈને આવે છે, સીધા ઘા લાગે. પુસ્તક વાંચો અને કોઈની સીડી કેસેટ સાંભળો, ફરક પડે ને. એમાં આજે જો ઘણા કઈ MP3 લઈ જાય તો કે ના ના ના, આમ આમ વિડીયો હોય ને તો અમારા નાના છોકરા આમ બેસી જાય, પણ MP3માં એના મન ભાગી જાય છે, પણ વિડીયોમાં સામે બેસી જાય છે. જો એક નાના બાળકને ખબર પડે છે કે સામે મૂર્તિમંત કોઈક હોવું જોઈએ, એ નાના બાળકને ખબર પડે છે, એ પહેલા ક્રાંતિકારીને નહીં પડતી ના. અમે આપણે કોઈ આવા ચીટિંગ નથી કરતા ને, આપણે જે છે એ જ વાત કરીએ છીએ. અને એક જ વાત યાદ રાખવાની, કોઈ પણ પિક્ચર જોવા શું કામે જાવું, એની સ્ટોરી બુક વાંચી લેવી જો આનંદ આવતો હોય. એટલે મૂર્તિમંત જોઈએ, એટલે શ્રવણ ઉત્તમ. પછી આવે છે સહવાસ. સહવાસ એટલે જરૂરી છે કે શ્રવણ કરવું અને જે વિચારો મેળવા, એ વિચારોને એપ્લાય કરવા, આચરણ કરવા માટેનું બળ સહવાસથી જ મળે. જેટલો સહવાસ રહે એટલું સેજે સેજે પડે. સરદાર વલ્લભભાઈ સાંભળીને ભાઈ ગયા હોત તો આવું વ્યક્તિત્વ નિર્માણ ન થાત. વિવેકાનંદજી સાંભળીને ચાલ્યા ગયા હોત તો એ નરેન્દ્રમાંથી વિવેકાનંદ ન થાત. પણ સહવાસથી થાય, કે જે સાંભળ્યું એ જીવનમાં પાંગરવા માંડે, ઉગવા માંડે. ધરતીમાં બીજ નાખીને કાઢી લ્યો એટલાથી કાંઈ છોડ ન થઈ જાય, એને ધરતીમાં રાખી મૂકવો પડે તો એમાંથી કોંટો ફૂટે. કોંટો ફૂટે લઈ લો તોય છોડવો ન થાય, રાખવો જ પડે ત્યાં. એનું મૂળિયું જમાવવું પડે અને બરાબર દ્રઢ મૂળિયું હોય ત્યાં સુધી ફળ આવે તોય એમને રાખી મૂકો, ત્યારે એ વૃક્ષ પોતે બીજાને માટે ઉપયોગી છે. એમ જીવનમાં સહવાસ એટલે રહીને ભાગી જાઓ, રહીને ભાગી જાઓ, ઘડી કાંઈ ઘડી કાંઈ એમને એ મૂળિયું ધરતીમાં જીવે ત્યાં સુધી રે, ત્યારે જીવન વૃક્ષને ફળ આવે છે. રહેવું જ પડે, સહવાસ એને સતત રાખવો પડે. મૂળ છે ત્યાં સહવાસ રાખવો પડે, મૂળ છે. આ બહુ સમજવા જેવી વાત છે. એટલે સહવાસ, અને સહવાસમાં આપણે કીધું ને ઘણી બધી સહવાસ ઉપર વાત થઈ, આગળ શ્રવણ ઉપર વાત થઈ, પણ શ્રવણ સહવાસમાં છેલ્લે આપણે હનુમાનજીનું યાદ રાખવા જેવું છે ને, કે સુગ્રીવને મળ્યા રામ, કેવળ હનુમાનજીનો સહવાસ હતો. એટલે જો એ હનુમાનજી વાલી પાસે હોત અને વાલીને હનુમાનજીનો સહવાસ હોત તો રામ ત્યાં ગયા હોત અને વાલીને દોસ્ત બનાવ્યો હોત, આટલો સહવાસથી ફરક પડે છે. એટલે આચરણનું બળ મળે. પુસ્તકોમાં વિચારો સારા હોય, અરે પોતે સારા લેખ લખતા હોય, સારો ઉપદેશ આપતા હોય, પણ ઉત્કૃષ્ટ સદપુરુષોના સહવાસ વગર જીવનમાં લીધેલી પ્રતિજ્ઞાઓ બરાબર પડતી નથી. ઘડીક માન થઈ જાય, ઘડીક માન થઈ જાય, બહુ સારું વિચારો હોય પણ પડે નહીં, શિથિલ થઈ જાય,
ચ્યુત થઈ જાય, ડગી જાય. પણ સત્પુરુષોની સાથે રહેવાથી સેજે સેજે કેમ પડે છે એ ખબર ના પડે. હવે એના કોઈ પેરામીટર્સ કે આવતા નથી એટલે ખબર નથી, પણ જે અનુભવે એને ખબર પડે. એટલે સહવાસ જરૂરી છે, અતિશય જરૂરી છે. જેવી રીતે વૃક્ષને ધરતીનો સહવાસ સતત જરૂરી છે. ટમેટા આવી ગયા, ટમેટાના છોડમાં પછી તમે ઉપાડીને અગાસી મૂકી આવો, એમાં ટમેટા પાકે નહીં, કશા કામમાં ના આવે, ઉલટાનું ગંધાઈ જાય, નાખવા જવું પડે. એટલે સહવાસ સતત નો જોઈએ. ત્રીજું છે સેવા. શું? એક એક તમે જુઓ ત્યારે સત્સંગ પૂરો થાય છે. આમ સાંભળી લીધું અને પછી છૂટીને પ્રસાદ પાણી ખાઈ અને જતા રહ્યા, ત્યાં ગયા હતા સત્સંગમાં, હારે ઓહ એમ કઈ બહુ. એટલે શ્રવણ કરે અને પછી સહવાસ રાખે અને પછી સેવા. સેવાથી શું થાય? બહુ સીધું સાદું છે. સેવાથી રાજીપો મળે. આ સીધી સાદી વાત. કોઈ પણ ની સેવા કરો, તમે દુષ્ટમાં દુષ્ટની પણ સેવા કરો, રાજી જ થાય. કોઈ પણ પશુ છે, એ તો પશુ એટલે ઢોર છે, હાવ, પણ એની તમે સેવા કરો. ગાય હોય, હાથ ફેરવા માંડો, તમને ચાટવા માંડે, શું કામે? રાજી થઈ ગઈ. હે, સેવા કરવાથી પશુ પણ રાજી થાય. ગાય એટલી આમ રાજી થઈ જાય, એટલી ખુશ થાય, તમે જેમ જેમ આમ ખરેરો કરો, એને એમ થઈ જાય કે જાણે હું સર્વસ્વાને સોંપી દઉં, એવી રાજી થઈ જાય ગાય. ઘણી ગાયો એવી હોય, તમે એના બહુ સેવા કરો, તેના આંચળમાંથી દૂધ સ્રવવા માંડે. કૂતરા જેવું પ્રાણી, તમે રોટલો ના ખોલ્યો, થોડીક સેવા કરો, કેટલું પૂછે, આપણને ત્યાં ખડી જશે મૂળમાંથી, એકદમ સ્પીડમાં ઉપડે, ન લાગે આપણને આમ 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 કરીએ ત્યારે બટકી જાય નહીં આ ક્યાંક. પણ કેટલું ખુશ થઈ જાય, આમ પગ ચાટવા માંડે, એના કાંઈ નું કાંઈ એને થાય, વાણી નથી પણ મારી, એને કાંઈ બોલવું છે પણ બિચારો આપણને એમ થાય કે બોલી નથી શકતું, એમ આડું પડી જાય, પેટ દેખાડે, કંઈક દેખાડે, કંઈક કરે એમ જો તમે. અને આપણે એઠો રોટલો નાખ્યો હોય એટલી સેવામાં તો આખી રાત ચોકી કરે. જોવોજી, સિંહ જેવું ક્રૂર પ્રાણી છે, એવા એવા કિસ્સા છે, એની કોઈ સેવા કરે સાજો માંદો હોય એને આધીન થઈ જાય, રાજી થઈ જાય. સૌરાષ્ટ્ર કાઠિયાવાડ ગીરમાં તો બનેલી ઘટનાઓ છે ને કે સિંહ કોઈને ખેતરમાં આવી ગયો હોય, કાંટો પગમાં પાકી ગયો હોય, તો કાંટા કાયદાના દાખલા છે, માંદો હોય ને એને પાણી પીવડાવ્યું આવ્યો હોય, એની સેવા કરી હોય, એ સિંહ સાજો થાય પછી જીવે ત્યાં સુધી એ ખેડૂતની ચોકી કર્યાના દાખલા છે. એ ક્રૂર સિંહ જેવા, કૂતરા જેવા પ્રાણી પણ સેવા કરવાથી આધીન થાય, રાજી થાય ને ચોકી કરતા હોય, તો સાધુ પુરુષની સેવા કરે ને રાજી ના થાય એવું કેમ બને? રાજી થાય, જિંદગી પર ચોકી થાય, સેવાથી રાજીપો મળે છે. એટલે સેવા વગર આપણે માનીએ છીએ કે બધું પુરુષાર્થ થાય છે, એવું નથી. રાજીપો એટલે કે સેવા, સેવા એટલે રાજીપો, એ આપણો ઘણો બધો શ્રમ બચાવી દે. આરુણી, ઉપમન્યુ, સત્યકામ, જાબાલી ઉપનિષદમાં જે બધી કથાઓ છે એને ગાયો ચરાવવા જ રાખ્યા, અને એમાંથી એ પસાર થયા અને પાર નીવડ્યા, અને ગુરુએ હાથ મૂક્યા અને એના કમળ ખીલી ગયા અને સર્વ વિદ્યા સંપન્ન થઈ ગયા. એટલે ખાલી ગ્રંથોના અભ્યાસ કરવાથી વિદ્યા પ્રાપ્ત થાય એવું નથી, આધ્યાત્મિક વિદ્યા ખાસ. પણ ઘણો બધો શ્રમ બચી જાય, ઘણું બધું એમ, એ બહુ બારીકથી સમજવા જેવું છે. ઊંધે માથે સાધના કરતા હોય ને એને સમજવા જેવું છે, ઘણો બધો આધ્યાત્મિક શ્રમ બચી જાય. શ્રીજી મહારાજે પ્રથમના 58મા વચનામૃતમાં કહ્યું, સાંભળો, આપણને તો વિચાર વાંચવામાં શું, પાઠ કરવાના નિયમો એટલે રાજધાની એક્સપ્રેસની જેમ જાય. 58મા વચનામૃતમાં પ્રથમના શ્રીજી મહારાજ કહે, જેના ઉપર મોટા પુરુષ રાજી થાય તો પૂર્વજન્મના અતિ મલિન સંસ્કારો હોય તો સર્વે નાશ પામી જાય, જે કોઈ રીતે ટળે નહીં એવા મલિન પાપ કર્મો સંસ્કાર એ ગમે તેમ કરે તો ટળે નહીં. પણ મોટા પુરુષ સત્પુરુષ રાજી થાય તો મલિન સંસ્કાર નાશ પામી જાય.
અનેક જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય. જે પાપ બાળવા માટે જૈન ધર્મમાં કેટલું તપ કરવામાં આવે છે, એ કંઈ ન કરે ને શીરો પૂરી લાડુ જલેબી ફાફડા બધું જમે તો એ સત્પુરુષ રાજી થઈ ગયા હોય કોઈ પણ પ્રસંગથી તો બધા પાપ બળી જાય. આ જુઓ તમે, આશ્ચર્ય નથી લાગતું? અને રાક હોય તે રાજા થાય, મરી જાય તો એ રાક હોય ભિખારી ઠીકરું લઈને માગતો એ રાજા થઈ શકે? રાક હોય તો રાજા થઈ છે. અને ભૂંડામાં ભૂંડા પ્રારબ્ધ હોય તો સત્પુરુષ રાજી થયા તો પ્રારબ્ધ સર્વે રૂડા થઈ જાય, ભાગ્ય બદલાઈ જાય. મોટે ભાગે એમ કહેવાય છે કે પ્રારબ્ધ બદલાતું નથી, પ્રારબ્ધ બદલાતું નથી, પ્રારબ્ધ બદલાતું. વચનામૃતમાં મહારાજ કહે છે સત્પુરુષ બળવાન છે, શું પ્રારબ્ધ પ્રારબ્ધ કર્યા કરો છો? સંતોને ખખડાવ્યા, તમે છુપા નાસ્તિક છો, કોણ છો? આપણે ત્યાં તો સત્પુરુષનો મહિમા છે, કર્મનો મહિમા તો જૈન ધર્મમાં નાસ્તિક વાદવીઓમાં છે, અને ભાગવત આદિક શાસ્ત્રમાં સત્પુરુષનો મહિમા છે. ખખડાવ્યા સંતોને, છુપા નાસ્તિક છો, કોણ છો તમે? મહારાજ કહે પ્રારબ્ધ બદલાઈ જાય, નાની વાત છે જો. અને પાછું હજી લખ્યું કે ગમે તેવું માથે વિઘ્ન આવવાનું હોય તો સર્વે વિઘ્ન નાશ થઈ જાય, રાજી થાય સત્પુરુષ. આટલું થાય, આમાં શું બાકી રહ્યું ભાઈ? હે એ મુરબ્બીઓ, એ સજ્જનો, વચનામૃતના શબ્દો છે ને, આટલું થાય. એક એક પ્રસંગ જોઈએ આપણે, ઘણા બધા હોય છે પ્રસંગો, પણ અમે જે નજરે જોયા એ કહીએ એકાદ. આપણે ગુરુકુળના પાયામાં ગાંધી બંધુઓ બોમ્બેના, મુંબઈના, માણેકચંદભાઈ, પાનાચંદભાઈ ને એ બધા, એ માણેકચંદ બાપા અને પાનાચંદ બાપા મૂળ ઉનાના, યુવાન અવસ્થા હજી આવતી હશે એવી એની અવસ્થા. ઘરમાં ગરીબા એટલે વાત મૂકી દો, તાવડી રોટલા છાંડી જાય, આવી ગરીબા મજૂરી કરે. પણ ત્યાં બાલમુકુંદાસજી સ્વામી ઉનામાં મંદિર કરવા માટે ભગવાન સ્વામિનારાયણનું મંદિર, એ મંદિર બનાવે, એમાં આ બે દોડી દોડી સેવા કરે, બાલમુકુંદાસજી સ્વામી પાસે બેસે, એમની પણ સેવા કરે, સાધુ આશ્રમનું જે સંતોનો નિવાસ હોય વાળે, સંતોના આસન પાથરી દે, કંઈ કામ હોય તો દોડી નામ હાથ જોડીને પૂછે. હવે કીધું ને સેવાથી કોણ રાજી ન થાય, આમ હાથ રાખીને ફરતો હોય, જમવાનું ક્યાં મળશે, આમ હાલા જાવ, એના ઉપર કોણ રાજી થાય કયો? આપણને કાંઈ ના હોય એની સાથે લેવા દેવા, તોય એમ થાય બે લાફા ઠોકી થાય, આવું જ થાય એમ. અને સેવા કરતો હોય એ આપણે કાંઈ ના હોય તો એમ થાય કે મોઢામાં જલેબીને ઘૂંચડું મૂકી દઈ. તમે આમ આલા જતા હો બજારમાં, તમારું એક હાલતા હાલતા ચપ્પલ કે બૂટ નીકળી ગયો, દોડીને કોઈ તમને આમ પહેરાવી દે તેમ થાય ને, કાને કંઈક આપી દઉં, સારો માણસ હોય તો તરત 5-10 રૂપિયા આપી દે અને મને જોડા પહેરાવ્યા, મૂર્ખો હોય એ ન આપે. પણ તમારું પગરખું નીકળી ગયું લઈને ઉપાડીને વયો જાય, અને પછી તમારે ન છૂટકે બીજું ફેંકી દેવું પડે કે એક એને કામ નહીં આવે, મારે નહીં આવે, કોણ રાજી થાય? દર્શને આવે, સભામાં આવે, કથામાં આવે, બધું આવે, ધૂનમાં બેસે અને કોકના જોડા ચપ્પલ ઉપાડતો જાય, કોણ રાજી થાય? પણ કોઈના ચોરાઈ ગયા હોય, ઉપાડી ગયો હોય, ગાંઠ ના લઈને પોતાને આપી દે, લઈ જાઓ પહેરી જાઓ, મને તો આદત છે એમને ખુલ્લે પગે રખડવાની, એના ઉપર ભગવાનને મોટા સાધુ રાજી થાય. ચોરી ગયા ચોર ઉપર રાજી થતો હશે કોઈ, કે દાનવીર ઉપર રાજી થાય, સેવા કરે એના ઉપર રાજી થાય, કે બોસ થઈને ભરે એના ઉપર રાજી થાય? સીધા સૂત્રો છે. એ આ જોડે સેવા કરે. એકવાર આમ બાલમુકુંદાજી સ્વામીના મનમાં તો હોય રાજી પહોંચ, બે છોકરા, હે માણેકચંદ, હે પાનાચંદ, બેસ બેસ, શું કરો છો તમે? શું કરીએ સ્વામી, નવરા પડીએ તો અહીં મોટે ભાગે ત્યાં સેવા કરીએ છીએ, અને થોડી ઘણી મજૂરી કરીએ, એમાંથી જે 2-5 પૈસા મળે
એમાંથી ચાલે ગાઢ. વાણિયા છો? વાણિયા જ છે. વાણિયા છોકરા મજૂરી કરે? વાણિયા છોકરા મજૂરી કરે? એ બાપા તે શું કરીએ, મારી પાસે કઈ મૂડી ન હોય, શું ન હોય, કઈ ન હોય, શું કરીએ? લે, વાણિયાનો છોકરો વેપાર કરે. હા બાપા, વેપાર કરે પણ કેમ કરે? ના, જાઓ મુંબઈ જાઓ ને વેપાર કરો. મુંબઈ જાઓ અને વેપાર કરો. ઓલા છોકરા એટલા દાંત કાઢ્યા, હશે આમ મીઠું, એ કે સ્વામી પેલા તો મુંબઈ જવાની ટિકિટ ભાડા નથી, એમાં વેપારની તો વાત જ ક્યાં છે? અમે કહ્યું ને જાઓ, પણ સ્વામી ટિકિટનું શું? અને ગરવા હોય ને માગે નહીં કોઈ પાસે, નહી તો ઘણા એવા હોય ઉછીના લઈ લઈને શેર બજારમાં રમતા હોય. એ કે 15 દી આપો ને મારે બહુ કટોકટી છે, ફી ભરવી છે, એમ કરીને કોઈક ના 10,000 લઈ આવે અને ક્યાંક નાખે, ઇસ્યુ ભરે, એમાંથી કમાઈને ઓલાને દઈ આવે. અરે આવા હવે જેના હોય એને કઈ ન હોય, એ બિચારો 10 ને 10 ભેરવે રાખતો હોય, અને ઓઈલો માળો મહિનામાં 20,000 કરી નાખે, અને તોય પાછા આવ્યા હોય એ ન વાપરે, પાછ ત્રીજો ગોતે. બહુ કટોકટી છે 10,000 આપણ. બોલો, આવું છે. બસ સ્ટેશને બધા ઉભા હતા, એમાં એક ભિખારી આવ્યો ને કે ભગવાન કે નામ પર કુછ દેજો, ભગવાન કે નામ પર કુછ દેજો. એસટી બસની, એમટીએસની રાસ જોતા છે, સિટી બસની. કોઈ રૂપિયો ને 1.5 રૂપિયો ને 2 રૂપિયા ને 50 પૈસા એમ નાખ્યો, 40-50 રૂપિયા થઈ ગયા, 25 રૂપિયા રિક્ષા બાંધી ભિખારી વિયો ગયો. પેલા લાઈન માં ઉભા હોય એ બધા જોવે, એ કે આપણે ભિખારી છે કે આ ભિખારી છે. ઘણા સોસાયટીમાં એવા હોય કે બાજુમ જઈને કે અમારે જરા દૂધ મેળવવું છે, જમાવવું છે, જરા દહીં આપો ને, બીજે ઘેરે, ત્રીજે ઘેરે, પાંચ ઘેરે, 10 ઘેરે માગી કઢી કરીને ખાય. બોલો, આપણી પાસે મેળવણનું લઈ જાય, આપણે કઢી કરવાની હોય ને એમાંથી દીધું હોય. એમાંથી ખારે, બોલો, લેર કરે. તો હવે તો આ દુનિયા બહુ એવી થઈ ગઈ, ભિખારી આવીને છેટાણી ને કીધું, છેટાણી કઈક જમવાનો, હજી તૈયાર નથી થયું, કઈ વાંધો નહીં, લ્યો આ નંબર, મિસ કોલ કરજો. તૈયાર થઈ જાય એટલે મિસ કોલ કરજો. આ સંબંધી છે, ભિખારી છે. એટલે ગરવા હોય એ માગે નહી. એમાં એક કોઈ શેઠ આવ્યા, એટલે બાલમુકુંદાજી સ્વામી કે શેઠ, હા આ છોકરાને 100 રૂપિયા આપો. આ આ 100 વર્ષની આસપાસની વાત હો, તેથી 100 રૂપિયા એટલે અત્યારે 1,00,000 રૂપિયા ગણો, એમ આપી દે કોઈ ચાંદી ના આવતા રૂપિયા. અરે મા બાપ, આપો અને એને થશે તો આપશે, ન થાય તો નહીં આપે, ન આપે તો મારા નામે જવા દેવાના. અરે મા બાપ, કયો તો 200 આપો. કેવા એ દેનારા એવા હોય ને, આ તો વળી સ્વામી આવવાને ક્યાં ભટકાયા, ભૂખડી બારે બહાર નીકળે તો બે નાખી દઉં. આવું હોય સ્વામી બેઠા છે એટલે બોલાતું નથી. એક એક જૈન સાધુ એ લેખમાં લખ્યું હતું કે હું સાધર્મિક પ્રવચન, સાધર્મિક ભક્તિ એટલે સરખા ધર્મના ભાઈઓની મદદ કરવી, એમ હું પ્રવચન આપતો હતો ને, એમાં એક શેઠ હતા, મેં કીધું આમને થોડું તમે આપો, ગરીબ છે, એને 500 રૂપિયા આપ્યા. હું તો ખુશ થઈ ગયો કે મારી વાતને આટલી સ્વીકારી લીધી, ધડ દઈને 500 રૂપિયા આપી દીધા. પછી થોડી વાર થઈ, ઓલા છોકરા ગયા ને ઓલા શેઠ ગયા, બીજો દિવસ થયો ને, બે છોકરા રોતા રોતા આવ્યા, એ કે કાં શું થયું? તો કે ઓલા શેઠે 500 આપ્યા મહારાજ સાહેબ, પણ દરવાજા બહાર નીકળીને મારીને લઈ લીધા, મારીને પાછા લઈ લીધા. એ કે શું, મહારાજ સાહેબ ની આમે બેસીને મારે ના ન પડાય, બાકી મૂર્ખાવ ખબર પડે 500 રૂપિયા કેમ થાય છે જાતના. આ જૈન મુનિ એના લેખમાં લખ્યું હતા, વાંચીને તમને બેઠું કહું છું. એટલે આવાય હોય, આપ્યા 100 રૂપિયા, સ્વામી ની રજા લીધી. સ્વામી કે જાઓ, શ્રીજી મહારાજ ને સંતો ભેળા છે, હવે જાય મુંબઈ ઉતર્યા, પણ ત્યાં મુંબઈમાં રોટલો મળે ઓટલો ન મળે, એ તમને ખબર છે ને, આજે નથી મળતો. હે, તો એક પેલી આપણે શું કહેવાય, ઇન્ટરસિટી બસ, અરે ટ્રેન,
સીટી વિતરણ. એમાં એક જણા ને ગીરદી એટલી નામ દંડો પકડેલો દરવાજા પાસે, એવી ગીરદી એટલે મુંબઈ ની તમે જોવો કે જેને બહુ પાપ કર્યા હોય ને સિટી ટ્રેન માં ફરવાનું થાય. હા, આપણને એમ થાય કે આને, કારણ કે એમાં બેસી બેસી ત્રણ ત્રણ ચાર કલાક કલાક તો રસ્તો કાપવો પડે. તો એ તો રાતે બાર હાડા બાર જ ઘર ભેગો થાય, દોઢ વાગે જમે સુઈ જાય ને પાછો ચાર વાગે ટ્રેન પકડે પાછો, આખી જિંદગી આમાં જાય. તો આપણે ભજીયા ખાવા આવે ને મોઢામાં બાજુ વાળામાં વયું જાય, તો એ તૈયાર હોય આમ કરી ખાઈ જાય. એ મોબત ભીર મિલે ને મેલે બોલો, લીધા હોય ભજી આપણે ખાઈ જાય. બીજો આપણને થાય કે ખંજવાળીએ છીએ, આમ ખંજવાળવા મળીએ ને ત્યાં બાજુ વાળો કે નખ મોટા છે એને જાતું હોય બોલો આમ. તો એમાં આમાં બધો દંડો પકડીને પડ્યો ને, એમાં મારો દંડો છૂટી ગયો ને પીડ્યો ટ્રેનમાંથી, સિટી ટ્રેનમાંથી મુંબઈની. એ પડ્યો પણ બરોબર ભાગીને તો તરબૂતનો ઢગલો પડ્યો ત્યાં માથે પીડ્યો, બચી ગયો. લક બાય ચાન્સ તરબૂતનો મોટો ઢગલો તો એના માથે પડ્યો, પણ પડ્યો ને વજનદાર આદમી. એક તરબૂજ ફાઈટ્યું, ફાઈટ્યું એમાંથી જીન નીકળ્યું, હો કરતો જીન નીકળ્યું, ભૂત પ્રેત ખુશ થઈ ગયું. આમાં તે મને મુક્ત કર્યો, માગ માગ તો માગે તે આપો. આ કે સરસ મજાને એક મકાન આપી ગયો, એટલે કે મકાન મળતો હોય તો હું તરબૂતમાં શું કામ રહું, મુંબઈમાં મકાન મળતું હોય હું તરબૂચમાં શું કામ રહું. રેવા દો, કે તો એ મુંબઈ ગયા, સામેથી સહકાર મળે, છોકરાઓ ક્યાંના છો, તો કે ફલાણા છે, વાણિયા છો, હા નોકરી રહેવું છે, આવો એમ કરતા કરતા બધું થઈ ગયું. મારા વેપારમાં પારંગત થઈ ગયા, સંત બોલ્યા હતા વેપાર કરો. ભાઈ એને વેપાર કર્યો પણ શેનો, તજ લવિંગ એલચી સૂટ તેજાના આ, અને કેવા સ્ટીમર ભરાઈને જાય, સ્ટીમરો મોટે માલ આવે, ઘઉં બાજરો જોખાય એવી રીતે મણ બે બે પાંચ પાંચ મણના બાચકાઓ ભરાઈને જોખાય. આવો વેપાર ને માણેક ચંદ તાનાચંદ શેઠ ગાંધી એન્ડ સન બ્રધર્સ, આ ગાંધી એન્ડ બ્રધર્સ કંપની કેવી થઈ સાહેબ, રાંકમાંથી રાજા. જો સેવાથી થાય, તેનાથી થાય, એવા તો કેટલાય દાખલા છે ને. જુનાગઢની બાઉદીન કોલેજ બાવલો જ હતો ને મુસલમાન, ગુણાતીતાનંદ સ્વામી રાજા થયો, રાજીપો થયો, રંકમાંથી રાજા થયો. અને પછી ગમે એવું વિઘ્ન આવનાર હોય તો ટળી જાય. 1942 વિશ્વ યુદ્ધ થયું અને એક મોટું જહાજ ત્યાં મુંબઈ બંદરે આવ્યું અને એમાં વિસ્ફોટની સામગ્રી બધી, એમાં ભયંકર ભેદી ધડાકો થયો મુંબઈની ગોદી ઉપર જહાજમાં, પ્રચંડ વિસ્ફોટ થયો. એ તો હજી મુંબઈના જે જોયા યાદ રાખે એવો થયો, આખી ગોદી ભડકે સળગી, હાહાકાર થઈ ગયો. દારૂગોળો મૂકે લશ્કર પછી તો મૂક્યું, ઠાર્યું પછી આવ્યું ને પછી કોર્ડન કરી લીધું. હવે તો કરોડોનો માલ ગોદીઓમાં હોય, હવે એમાં આમની ગોદી, તજ ને લવિંગ ની એલચી ની ભાઈ ગાંધી એન્ડ સન્સ ની પાણીચંદ બાપાની, એની કેટલી થાય ચિંતા વિચાર કરો, છાપ થઈ જવાની વાત હોય. પણ જેવો ને સમાચાર મળ્યા કે મુંબઈમાં ગોદીમાં વિસ્ફોટ થયા છે ને એમાં તો આપણે ગાંધી બધું પણ મોટો ગોદામો ને આ બધું છે, અરે રે, શાસ્ત્રી મહારાજે તરત કાગળ લખ્યો, આપણા ગુરુદેવ શાસ્ત્રી માણેકચંદ ને પાનાચંદભાઈને માલુમ થાય, જય સ્વામિનારાયણ સાથ, કે અમે શ્રીજી મહારાજ ને ભગવાન સ્વામિનારાયણ ને પ્રાર્થના કરી છે તમારી રક્ષા કરે, એવું બધું લખ્યું, ચિંતા કરવી, કાગળ મળ્યો. પણ ભાઈ જ્યાં 15 દિવસે તો બધું સરખું ન થતું હોય, આગની જ્વાળાઓ ને બધું ભસ્મી બહુ દેખાતું હોય, ખંડેર દેખાતા હોય, ઠીક છે કાગળ મૂકી રાખે. હે, મહિના પછી કઈક જવાનું થયું, જ્યાં એમના ગોદામાં ગોદીઓ ખોલી, એલચી નો દાણો દાજેલો નહોતો ભાઈ, આને શું કહેવાય બીજું, કેમ હરીભાઈ, અકબંધ ગોઠણીએ પડીને રેડ્યા હોય, આ હા, એક ગુરુનું વચન હોય એનું ભગવાન કેટલું સત્ય કરે છે, એક એલચી નો દાણો મેળવ્યો નહીં, કેમ રક્ષા કરી, નિંબાડામાં બિલાડીના બચ્ચાને રાખે એમ. પછી એમણે તરત સમાચાર મોકલ્યા કે બહુ જ મહારાજે રક્ષા કરી છે, આ બધું એમનું જ કહેવાય, સત્કર્મ કરવું છે કઈક ભગવાન સ્વામિનારાયણ માટે.
ને પછી એ જૂનાગઢમાં સ્વામી ત્યારે મહંત, અને 21 દિવસ નો ન ભૂતો ન ભવિષ્ય, 5 દિવસ 8 દિવસ 18 દિવસ 11 દિવસ નહીં, 21 દિવસ નો અને એક સાંજે એક ટક સાંજે જમવા માટે લોકોને ખીચડી જોઈએ, ખીચડી શાક, 100 મણ ચોખાની ખીચડી રંધાતી એટલું માણસ જમતું, એવો 21 દિવસ નો યજ્ઞ કર્યો. 21 દિવસ ટૂંકા. અને ત્યારે પાછું રેશનિંગ નો વિશ્વયુદ્ધ નો પ્રસંગ, એટલે ચોખા આ તે ખાંડ કેરોસીન કે હેરફેર ના થાય, જેલમાં નાખી દે, જિંદગી પર નીકળો નહીં, એવો કડક કાયદો. અને એમાં આ યજ્ઞ કરવો, અને એમાં ચોખા ખૂટ્યા, શું જમાડવું, ત્યારે ખીચડા મંદિર છે આજે ત્યાં. એના ત્યાં જીવરામ બાપુ હતા ખીચડાપંથી, એને રાત્રે સહજાનંદ સ્વામી જગાડ્યા. ખીચડાપંથી ને બોલો, બહુ લાંબી વાત કરું તો એમાં એમાં સમય વિયો જાય, પણ ઓલો વિચારો કે બાપા તમે કોણ, તો હું ભગવાન સ્વામિનારાયણ, મને કેમ દર્શન દીધા, તો કે તમે સરજુ નદીના છો અને હું સરજુ પારી છું, એટલે આમ જોવો. આપણને દેશનો મહિમા નથી ભાઈ, તો મારે શું સેવા છે, શું આજ્ઞા છે, તો કે જૂનાગઢ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાન હું છું, ઉત્સવ થાય છે, ખ્યાલ છે યજ્ઞ, તો હા તે ચોખા ખૂટ્યા છે ને મહંત શાસ્ત્રી ધર્મજીવનદાસજી, નામ બોલ્યા, શાસ્ત્રી ધર્મજીવનદાસજી આકુળ વ્યાકુળ છે, મારે શું જમાડવું, જાઓ એને કહી દો જરાય ચિંતા ન કરે, ચોખા આવી જશે, અમે બેઠા છીએ, પણ એને એક કહી દેજો કે અમુક લોકો અંદરના જ છે, ખોટું દેખાડવા બહુ મથે છે, માટે અમુકમાં રસોડામાં અમુક અમુક જગ્યાએ વિશ્વાસુ ધ્રોગા જેવા કણબી ખેડુ પટેલિયા એવા હરિભક્તોને મૂકી દે, નહીં તો ભૂંડું દેખાડવા માટે એ આવા જ હોય, કહેવાય નહીં, ભગવાનને ધક્કા ખવડાવવા પડે એવા, એ પાપીઓને શું કહેવું, મૂકી દેજો વિશ્વાસ ધ્રોગા જેવા હરિભક્તોને, નહીં તો રસોડામાં ખોટું દેખાડશે, અહીં ખોટું દેખાડશે, બધું સૂચના આપી. અને બોલે પગનું ગેંગરીન રાખી જેવું રોગ થાય ને એ થયો હતો, ના હું હાલી નથી શકતો, બધું સારું થઈ જશે, જાઓ. એ થયું સારું, ગયા મળ્યા, લાંબી વાત કરીએ તો એમાં જ રાત પડે. ચોખા આવ્યા, શું બીજે દિવસે સવારમાં જ એક વેપારી આવ્યો, એ કે મહંત કહાં હૈ, મહંત મહંત કહાં હૈ, એટલે કે આ મળ્યા, ચોખા જોઈએ છે, ચોખા કાનમાં બોલે, કારણ કે મરી જાય નહીં, એ એવો હલવાણેલો કાઢવા વગર છૂટક્યો નહીં, તો કે જોઈએ છે ને ચોખા, બહુ જોઈએ છે, બસ આ તમારી દિવાલ અમારી દિવાલ, એક ફાંકું પાડો ઢગલો થાય, અને ઢગલો થયો, યજ્ઞ તો પૂરો થઈ ગયો, 2.5 વર્ષ સુધી જૂનાગઢમાં હરિભક્તો સંતો ચોખા જીમ્યા, ત્યારે ખૂટ્યા, 2.5 વર્ષ દેનારો નાનો છે, ત્યારે શું વાતો તમે જોવો છો. અને એ જ પાનાચંદ બાપા ને મુખે, અમે તો દર્શન કર્યા છે ને, એ પાનાચંદ બાપા ને મુખે થી વાત સાંભળી કે સ્વામીજી 21 દિવસ નું, હા, અને મેં સાંભળી પાનાચંદ બાપા એ વાત કરતા કરતા એક વાત એમણે એ કરી જે કદાચ તમે નહીં સાંભળ્યો, મને કે હરિસ્વરૂપ સ્વામી 21 દિવસ નો યજ્ઞ, અમારો પરિવાર ગાંધી પરિવાર કેવડો મોટો, સજોડે બધા યજ્ઞમાં બેઠા હોય, અને બાઈઓને તો સ્ત્રીના ધર્મ લાગુ પડે રજસ્વલાના, પણ સ્વામી 21 દિવસ સુધી કોઈ સ્ત્રીને રજસ્વલા નહીં, બધાને કઈ એક જ તારીખ ના હોય ને, આ તો તમે સમજી શકો છો ને, કોઈને નહીં, નહીંતર યજ્ઞ નો લાભ ન મળે સ્વામીજી, કોઈને નહીં. આને શું કેવું, આ ગુરુ ને ભગવાન નો પ્રતાપ જો, આ મૂર્ખા હોય એમ માને નહીં, બાકી અમારા તો અનુભવ છે, ગમે એવા વિઘ્ન આવનારા હોય ટળી જાય. આજે આ શાસ્ત્રી મહારાજ નો આજે પ્રસંગ કહીએ છીએ, આવતીકાલે જ એમની પુણ્યતિથિ છે, આગોતરી શ્રદ્ધાંજલિ આપીએ છીએ આપણે, એના છે એનું ગૌરવ છે. અને આટલી સમૃદ્ધિ, આટલી ધોમધોમ સાહેબી, પણ સંતની કૃપામાં કહ્યું ને, મલિન સંસ્કારો પૂર્વનો હાથે, બધું સંસ્કારો હોય વિષયોના હાથે બધા નાશ પામી જાય, શુદ્ધ થઈ જાય, એમ આસુરી દેવી થઈ જાય, રાજીપો થાય તો, અને કુરાજીપાય થાય તો દેવી હોય આસુરી થઈ જાય, વચનામત બોલે છે. આવી સમૃદ્ધિ કે અમને સંતોને બધાને જ્યારે ત્યારે શાસ્ત્રીજી મહારાજ સાથે ગુરુદેવ સાથે જવાનું થતું, ત્યારે એ માથે ઉભા રહીને પાનાચંદ બાબા શેઠિયાઓ બધા બ્રાહ્મણો રાખ્યા હોય,
સાત સાત આઠ આઠ પ્રકારની ચટણી હોય, શાક એટલા પ્રકારના હોય, મીઠા હોય એટલી પ્રકારની હોય, કાંડા મરડાવી મરડાવીને જમાડાવે, જમો જમો આવા હેત કરી જમાડ. પણ એ બધા સંતો જમી રહે ને, એનો જિંદગી ભરનો નિયમ જમવાનું શું, બે જ વસ્તુ, એક જ ટાઈમ, રોટલી ને શાક અથવા રોટલી ને મગની દાળ, બીજું કશું નહીં. જ્યારે કેરીની સિઝન આવે ત્યારે કેરી નહીં ખાવાનો નિયમ, અડદિયાની સિઝન હોય ત્યારે અડદિયા નહીં ખાવાનો નિયમ. સાહેબ વિચાર કરો તમે, અહીંયા હલી જાય એવી વાત છે, સાહેબીમાં રહેનારા માણસો શેઠિયાઓ જેને ત્યાં નોકર ચાકર નો પાર નથી, આટલી તો વસ્તુ થાળમાં પાછી રોજ બને હો ઠાકોરજીને, મંદિર અંદર ઘરે આવી વાનગીઓ થાય લાડથી ઠાકોરજીને થાળમાં, આ શેઠિયાઓ જમે એટલે બે જ વસ્તુ અને એક જ ટાઈમ, બીજે ટાઈમ નહીં. શું કહેવાય, અને જળ કમળ જનક વિદેહી નહીં તો શું કહો, તો કોઈ ભાવ ન થાય. અને 51માં બેઠા એટલે સાંખ્ય યોગ, પૂરો બ્રહ્મચર્ય સંયમ, સાધુ પુરુષો જેવા વર્તમાન કડક, બોલો આહા છે ને. ક્યાંક સંત એક ચારે ચાર વસ્તુ 58 ની હું બોલ્યો આવી ગઈ ને, આ સાધનાથી થાય, આ ઘરે બેસીને માળા કરવાથી થાય, હે સંત કૃપાથી થાય છે. અને એ સેનાથી થાય, સેનાથી, અહંકારનું ઘોલિયું થઈ બેઠો હોય એને થાય નહીં કોઈ, બહુ સમજવા જેવું છે. કેવું થયું જો તમે, અરે વાહ, આ છે ને, એટલે જ મેં પેલા કહ્યું આધ્યાત્મિક શ્રમ બચી જાય, અને શ્રમથી કદાચ થાય નહીં એ આનાથી થાય. જુનાગઢમાં એક સાધુ હતા, તો બહુ ગુણાતીતાનંદ સ્વામીને પ્રત્યે સ્નેહ ને ભાવને એવી સેવા કરે, અર્ધે વચને શરીરામ ગોથું ખાઈ જાય, હે સ્વામી કે ત્યાં તો ઉભા થઈ ગયા હોય એવી સેવા કરે, એ વાળે ચોળે ચમાડે આ તે બધી મંદિરની બધી સેવા કરે, અર્ધી રાતે જ્યાં મોકલે તે સેવા કરે, એવી સેવા કરે. પણ પૂર્વનું કંઈક એવો, ક્યારેક સ્ત્રીયાદિકના ને બધા અયોગ્ય ઘાટ થાય મનમાં, દેહથી શુદ્ધ પણ મનમાં આવું બધું આવતું હોય, ભગવાન જાણે ને ગુણાતીત બાપ જાણે. એમાં સાધુ આશ્રમમાં આવેલી ઓળીપો ગાયર માટીથી થતા ને ત્યારે, હવે તો આની જેવી ક્યાં આરસના ફર્શ હતા બધા, એટલે આમ સ્વામીએ કીધું હોય ઓળીપો ગૌછાણથી ને એનેથી આમ લીપતા હતા. ગુણાતીતાનંદ સ્વામી ઉપર આવ્યા, એટલે આમ લીપતા હતા, કોણ આવ્યું એ જોવા માટે પેલા સાધુ આમ જોયું, આમ, અને ગુણાતીતાન સામે આમ ઉભા રહ્યા, આમ જોયું, ચાર આંખ વિધિના સેકન્ડ કામ ખેંચી લીધો, એના જીવમાંથી ખેંચી લીધો, બોલો આ સાધનાથી થાય. ટીમ્બીના અમરા ભગત વડતાલમાં મહારાજ અક્ષરવાસી સ્વધામ પધાર્યા ત્યાર પછીનો પ્રસંગ, અને એ ચૈત્રી રામનવમીનો સમય, દોડે દોડીને સેવા કરે, સાધુ વ્રત સાધુ હોય ને માંદાની સેવા કરે, એમના જે મૂતળી પેશાબના ખાળિયા હોય ત્યારે તે માટલા રાખતા હોય ભરાઈ જાય તો નાખી આવે સાફ કરે, આ બધું એવું બધું બહુ કામ કરે, દોડી દોડીને કરે, અને એ બધું સંતોના નજરમાં હોય. એ ઉત્સવ પૂરો થયો ને પછી એ રઘુવીરજી મહારાજ આચાર્ય બેઠા હોય, બાજુમાં ગુરુ ગોપાળાનંદ સ્વામી બેઠા હોય, દ્રશ્ય સંભારી હતો એ કંઈક થાય, જેની એક પછી એક બીજા બીજા ભગવાનના અવતારો બેઠા હોય લાઈનમાં. એટલે ઓલા વિદાયનું હોય ને એટલે પગે લાગવા આવે ને, પછી મા બાપ ઘરે જઈએ છીએ એમ, અમરા ભગત સેવાભાવી પગે લાગવા આવ્યા, એટલે રઘુવીરજી મહારાજને પગે લાગ્યા, ગોપાળાનંદ સ્વામી કે મહારાજ આને માથે હાથ મૂકો, બહુ સેવા કરી છે. એટલે આચાર્ય મહારાજે માથે બે હાથ મૂક્યા, અને વાળ થોડા મોટા એટલે આમ સેજે આમ પકડ્યા અને હલાવે રાજીપાથી, અરે ભગત બહુ રાજી હો તમે બહુ સેવા કરે. પછી ગોપાળાના સ્વામીના ખોળામાં માથું મૂક્યું, સ્વામીએ પણ માથે હાથ મૂકીને, ભગત તમે તો બહુ સંતોને રાજી કરી દીધા, બહુ રાજી કર્યા, અમે બધા બહુ રાજી છીએ, બસ ત્યારે આંખમાં આંસુ આવી ગયા છે. ઉત્સવ પૂરો થયો પણ એ ત્યાંથી ઉઠ્યા હલતા થયા ને મનમાં થઈ ગયો કે આ હા હા, પોતાના વાળને પગે લાગે આંખી અડાડે, પોતાના વાળ લઈ લઈ અને પોતે પ્રસાદી ના છે,
ગોપાળાના સામે અડ્યા, રઘુવીરજી મહારાજ અડ્યા. આ વામ આમ આખી જિંદગી એના વાળને પગે લાગતા એ માણસ, આ વાળ કઈ બીજાના છે, હા જો આ પ્રસાદી ના છે, લે 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 એમ બીજાને અડાડે. જો કોઈને દર્દ હોય તો વાળ અડાડે. આ તમે કેવો પુરુષ! બસ હવે આ વાળ અહીંથી ઉતરે નહીં. અને ભાઈ જોગંદર જટા જેવા વાળ થયા, હાઈલા જતા હોય તો આમ ધાયલો જતો, લટુરિયો હાઈલો જતો એવું લાગે, ઋષિ જેવો જીવન લાગે. પણ વાળ એને નક્કી થઈ ગયું કે આના માથે, મારા માથા માથે ગોપાળાનંદ સ્વામી અને રઘુવીરજી મહારાજનો હાથ પડ્યો, હવે આના માથે કોઈનો હાથ ન પડે. જાઓ, તે વાળન નો તો ન પડ્યો, પણ કે લગ્ન કરું તો બૈરા છોકરાનો પડે ને, માટે આ જીવન પરણવું જ નથી. ગ્રહસ્થાશ્રમ ઉડી ગયો. લ્યો બોલો, કેવી મોટી વાત છે! ક્ષણમાં થાય છે ને, ક્ષણમાં થાય. જો આવી વાતો સ્વપ્ન લાગે, સ્વપ્ન શું કામ લાગે કે સ્વપ્ન ક્ષણમાં કેવું થઈ જાય, કાંઈ ન હોય ને આમ સુતા આમ કરીને આમ કરો તો જીવતા મરે, મરેલા જીવતા થઈ જાય એવી વાત થાય સ્વપ્નમાં. સ્વપ્નનું એવું છે ને, સાવ હાજા અમે બધા નાય ધોઈને નવા કપડા પહેરીને સૂતા હોય, પણ ક્ષણમાં કઈક એવું સ્વપ્ન આવે તો ઉઠે ત્યાં પલ્લી ગયું, આવું થઈ જાય સ્વપ્નની. સ્વપ્ન છે. જુનાગઢમાં ગુણાતીતાનંદ સાહેબ પાસે રામદાસજી નામે સાધુ રહેતા, અમારા શ્રીજી મહારાજ વખત ના હતા, પણ એ આમ બહુ સેવા કરે. રાજીપાત ગુણાતીતાનંદ સ્વામીનો એવો. પછી છે ને, જે કહ્યાગ્રા હોય, પ્રસન્નતાથી કરતા હોય, હે નિકટ હોય, નજીક હોય, વિશ્વાસુ હોય, હૈયું એક થઈ ગયું હોય, અંતર કાંઈ ન હોય, એને કાળી રાતે કામ ચિંતતા સંકોચ ન થાય. બીજાને હોય તો તરત આપણને એમ થાય કે આને રહેવા દો, નથી કેવું. પણ અમુકને એવું હોય ગમે ત્યારે કયો ને, અને એવર રેડી હોય, ગમે હોય તો ત્યારે કયો, હા હા વાંધો નહીં, હા હા વાંધો નહીં થઈ જશે. હે બીજાને કહેતા શું કરશું હવે, તમે કીધું, તમારી વાત સાચી, બધી સાચી, શું બધી સાચી તો શું, આમ ખોટું શું છે, એ આપણે ગોતવું પડે. બોલો, તમારી વાત સાચી, ખોટું શું છે, એ કયો. એવા રામદાસજી કે હુકમે હજુર, એમ એમાં એ ઉનાળો હોય ને એવું, એમાં જરૂર પડી હોય મંદિરનું બાંધકામ હોય. સ્વામીને વંથળના કલ્યાણભાઈ પટેલ સાંભળે, મંદિરમાં જરૂર હોય રૂપિયા પૈસાની આની તેની, રામદાસજીને કીધું, સ્વામી રામદાસજીને વંથળી જશો, તડકો છે, આવું છે, જવાનું જ હોય ને, પૂછવાનું હોય કે જાશો, એમ જાઓ એમ કહેવાય, પૂછવાનું હોય જાશો એમ જાઓ એમ કહેવાય. હા એમ પૂછે તો ઘણા દુઃખ લાગે, એમ તમે જાવ એમ કેમ ન કહ્યું, જાઓ. હા લ્યો આ કાગળ, કલ્યાણભાઈને આપજો, 200 રૂપિયાની જરૂર છે, લઈને આવજો. પણ જોજો, જાતા ને આવતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરજો. ભલે સ્વામી, લ્યો. ગયા વંથળી જોડીમાં લઈને સાધુ કલ્યાણભાઈને મળ્યા, કાગળ આપ્યો, વાંચ્યો, આંખે માથે ચડાવ્યો. ઓહો, ગુરુએ કાગળ મોકલ્યો, 200 રૂપડી હોય, 2000 આપ્યા. ઈ જમાને 2000, આ બધું આ શ્રીજીનું ને સંતોનું જ છે, લઈ જાઓ, જાઓ આપી દીધા. નહીતર ગણાય છો કે કાગળ બરાબર છે પણ કપાયણ છે, આ ફિક્સમાં મૂકી દીધા, નહીતર હાથ ઉપર જ હતા, હમણાં ફિક્સમાં મૂક્યા. હવે FD માં અમુક ટકા કપાય એવું છે, એટલે ઉપાડાય નહીં, આવું છે કે 2000 આપ્યા. આવતા જાતા ભજન કરે, થાક કાંઈ ગણે નહીં, પણ ભાઈ ભજન કરી કરીને આવતા આવતા જે ભજન થાય ને એ શું થાય, જુનાગઢ આવતા આવતા મંદિર આવતા આવતા મંદિરને કાંગરે કાંગરે ભગવાન સ્વામિનારાયણના દર્શન થાય, અખંડ મૂર્તિ ત્રણેય અવસ્થામાં સિદ્ધ થઈ ગઈ. થાકી જાય તોય નો, વંથળીનો ધક્કો ખાધો, એટલે મૂર્તિ સિદ્ધ થઈ ગઈ. જ્યાં જોઈએ ત્યાં શ્રીજી મહારાજનું દર્શન થાય. હે સુઈ જાય તોય દર્શન, જાગે તોય દર્શન, આ સાધનાથી થાય. હે ક્રાંતિકારીઓ, કેવું છે! એટલે ભાઈ ત્યારે
અરે ભાગવત છે ને, ભાગવતની અંદર એક તો આ રહુગણ ને જે જળભરતની કથા છે ને, એ પાંચમા સ્કંધમાં છે. એનો 12મો અધ્યાય ને 12મો શ્લોક ઉપદેશ આપે છે જળભરતજી રહુગણને. શું પણ એ રહુગણને ઉપદેશ આપતા આપતા એ સત્સંગનો મહિમા કહે છે, અદભુત. એમાં આ એક શ્લોક તો બહુ પ્રસિદ્ધ છે. અમુક શ્લોકો તો હાર ધવાય. એમાં આ જળભરત રહુગણ રાજાને કહે છે, રહુગણ એ તપસા ન યાતિ ન ચેજ્યા નિર્વાપણાદ ગૃહાત વા ન છંદસા નૈવ જલાગ્નિ સૂર્ય વિના મહત પાદ રજો અભિષેકમ. ઓહો, હે રહુગણ એ તપસા ન યાતિ. ગમે તેટલું હે રહુગણ કોઈ તપ કરે પણ ન મળે. શું ન મળે પછી કે છે, ગમે એટલું તપ કરો ઊંધા થઈ જાઓ ને, ઉભા સોમવાર આડા સોમવાર ને ગમે એવા સોમવાર ખારા ને મોળાકત ને દુનિયાના વ્રત કરો, કાચું ખાઓ ન ખાઓ આવું ખાઓ, ગમે તેટલા યજ્ઞ કરો. ઓહો હો, શું ભાગવત બોલે છે તમે જો, ગમે તેટલા યજ્ઞ કરો, ગમે તેવું તપ કરો, અને ગ્રહસ્થના સાધ્યંત તમે ધર્મ પાળો, અતિથિ સેવા દાન આ તે બધા ધર્મ પાલન કરો, વર્ણાશ્રમના ધર્મ પાળો, તોય રહુગણ આ નહીં થાય. અરે ન છંદસા, વેદ જીહવાગ્રહ હોય અને એના ઘન પાઠ કરતો હોય પણ છતાંય રહુગણ આ નહીં થાય. નૈવ જલાગ્નિ સૂર્ય, સૂર્યાદિક દેવતાઓની ઉપાસના કરી રાખો, અખંડ અખંડ ઉપાસના કરો દેવતાઓ, તોય રહુગણ નહીં થાય. શું તો શું કરવાથી થશે, વિના મહદ પાદ રજો અભિષેકમ. જ્યાં સુધી આ બધું કરતો હોય ભલે, અથવા કઈ ન કર્યું હોય તોય ભલે, પણ જ્યાં સુધી મોટા સત્પુરુષોના ચરણની રજ લઈને માથે નહીં ચડાવે ત્યાં સુધી ભગવાન નહીં મળે રહુગણ, ત્યાં સુધી ભગવાન નહીં મળે. લો એ ગણાય તો કેટલા કેટલા કેવા તપ કરતા હોય અને વ્રત કાંઈક ને કંઈક ચાલતું જ હોય, અને ઘણા એવા વર્ણાશ્રમના ધર્મ પાળતા હોય કે સાધુના હાથનું જમે નહીં. કેમ, અમે બ્રાહ્મણ છીએ અને સાધુઓ તો બનેલા બ્રાહ્મણો છે, પછી ઉપવીત લીધી ને પછી બ્રાહ્મણ ધર્મ પાળે છે, બાકી તો આમ તો બ્રાહ્મણ તો નથી ને જન્મજાત, એટલે અમે સાધુના હાથનું ના જમીએ. વર્ણાશ્રમ ધર્મનું મનમાં છે પણ એકાંતિક ધર્મનો મર્મ સમજાયો નથી. એકાંતિક ધર્મનો, ભાગવત ધર્મનો, સત્પુરુષોનો મહિમા સમજાયો હોય તો સાધુ જે આપે પ્રસાદ કરીને જમી જાય. આ તો કે નહીં, હું નહીં જમું, મારે તો ધર્મ છે, મારો નિયમ છે. સાધુ કે સારું, હે એ ન મળે. જ્યાં સુધી સત્પુરુષોના એટલે ચરણ રજ એટલે શું, દાસ થઈને એની સેવા કરવી, રજ માથે ચડાવી એટલે દાસત્વ ભાવે એને સેવા. જ્યાં સુધી સત્પુરુષને રહુગણ નહીં સેવો ત્યાં સુધી પરબ્રહ્મ નહીં મળે, આ જગત નહીં ટળે. મન મોહ ટળે, મન મોહ ટળે, રામ મળે નિરમળ હરિજનના સંગથી. બ્રહ્માનંદ સ્વામી જો, ઓહો, ઉર ગ્રંથિ ગળે, બધી આ વાસના ગ્રંથિ, અહમ ગ્રંથિ, કર્મ ગ્રંથિ, આ છે ને પાપ ગ્રંથિ, મમત્વ ગ્રંથિ, આ બધી ગ્રંથિઓ છે, સપ્ત ગ્રંથિઓ છે. એટલે તો પિતૃ પાછળ કથા કરી હોય ત્યારે સાત ગાંઠનો વાંસડો બાંધે, વાંસ બાંધે, એ સપ્ત ગ્રંથિઓ છે આ બધી, કર્મ ગ્રંથિ, અહમ ગ્રંથિ, મમત્વ ગ્રંથિ, સ્વભાવ ગ્રંથિ, આ બધું. ઉર ગ્રંથિ ગળે અવિદ્યાના આવરણ સર્વે નાશે અંગથી. તો સત્પુરુષોના સંગથી જાય બધી અવિદ્યાન ગ્રંથિઓ ગળી જાય.
જો ફિરતા સંત સમાજ મળે તો સુખે મનની ભ્રાંતિ ટળે, કહે બ્રહ્માનંદ સંત માહી ભળે, સતસંગ વિના જન્મ મરણ ભ્રમ જાળ મટે નહીં જંતને. અને વર્ણાશ્રમ આ બધા ધર્મો જરૂરી છે પણ એક હદ સુધી. જમરાળાના ગંગારામ બ્રાહ્મણ હતા ને, તો મહારાજે એમને કેરી ચૂસીને આપી શ્રીજી મહારાજે પોતે, તો લઈ લીધી પણ ખાધી નહીં. વિચાર કરો, આ આપણને તમને એમ લાગે અતિશયોક્તિ છે, નથી, આવા બધા અમે જોયા છે અને જમાના જમાને હોય છે. એને વર્ણાશ્રમ ના ધર્મો ને બહુ, પણ સંત મહિમા સત્સંગ મહિમા સમજાયો હોય તો ભગવાનનું સ્વરૂપ સમજાય, સાધુઓનો મહિમા સમજાય, ચરણ રજને ચાટી જાય, નહીં તરીકે એ તો હું મેલ કહેવાય, બાકી આમ ચાટી જાય. સમજાય તો સમજાય બાપા, સાધનોનો જ્યાં સુધી ભરોસો હોય ત્યાં સુધી સંતનો ભરોસો એટલો ના આવે, ભગવાનનો એટલો ભરોસો ના આવે. તો મહારાજે કેરી ચૂસી નાખી, તો વિચાર કર્યો લ્યો ગંગારામ જમો. ગંગારામ દવે જમ્યા નહીં, કેમ? શ્રીજી મહારાજને ભગવાન માન્યો પણ શ્રીજી મહારાજ તો કાઠીઓનું જમે, કોળીનું જમે, હે આમ બ્રાહ્મણ ખરા પણ વટલાઈ ગયા, બધાયનું જમે, એટલે આપણે એમનું જમાય નહીં. એટલે જયારે સાધુ કરવાના થયા ત્યારે મહારાજ કે એનું નામ જ્ઞાન સ્વામી જ્ઞાનદાસ રાખશું, ગોપાળાનંદ સ્વામી કે ના મહારાજ એનું નામ ધર્માનંદ રાખો, કારણ કે ધર્મ દ્રઢ છે. વિચાર કરો, એનું નામ ધર્માનંદ સ્વામી નામ રાખ્યું, સાધુ થઈ ગયા પછી નામ ધર્માનંદ રાખ્યું, જ્ઞાનાનંદ ન રાખ્યું. મહારાજે કહ્યું ભગવાન તો જાણે છે ને બધું કેવડાવવા માટે, જ્ઞાનાનંદ રાખશું. ગોપાળાનંદ સ્વામી કે ના મહારાજ એનું નામ ધર્માનંદ રાખો, એનો ધર્મ. અને પછી શ્રીજી મહારાજ સ્વધામ પધારી ગયા, પછી આ બધું સંગેથી સમજાવ્યું, પછી પોક મૂકી મૂકીને ગોપાળાનંદ સ્વામીના ચરણમાં રડે, હું મૂર્ખો, મને કેરી આપી કે હું જીમો નહીં, હું જીમો નહીં, હવે આજ મને ક્યાં મળે, મને લે ગંગારામ, હું જીમો નહીં, હું મારે આજ ક્યાં લેવા દે, પતી ગયું ને. ત્યારે ભાઈ એટલે તપ કરે વ્રત કરે અવળા થઈ જાય, સુકાઈને કોચલા જેવા થઈ જાય, તોય સત્પુરુષોને સેવા વગર ભગવાન મળતો નથી. બહુ છે, ઘણું બધું છે ભાઈ. આ શબરી છે, એને શું કર્યું? મતંગ ઋષિને સાધુઓની ઋષિઓની સેવા જ કરીને રસ્તો વાળે, બધું આ કરે, સાફ કરે, એ જ કર્યું. રામને ગોતવા જ આવવા પડ્યા, સામેથી આવ્યા લે. પણ આ આપણે ટાઢા કાન કરી સાંભળીએ છીએ, પણ આ કઈ સેવા કરવી એમ થાય? વ્હાઈટ કોલર જોબ જોઈએ, બહુ મોટી મોટી વાત છે. અને શબરીને રામ મળ્યા, મતંગની સેવા કરી, રાજી થયા. જાઓ શબરી, તમારે રામને ગોતવા નહીં પડે, રામ તમને ગોતીને આવશે. આ રાજી લ્યો, કારણ કે આપણને રામના એડ્રેસની ખબર નથી, પણ રામને આપણા એડ્રેસની ખબર છે. આ બધા બેઠા બેઠા ચર્ચા કર્યા રાખે એ ભાઈ, પણ હવે આપણને ક્યાં ભગવાન ના એડ્રેસ ની ખબર છે? હરિ તારા નામ છે હજાર, કે નામે લખવી કંકતરી, મથુરામાં મોહન તું, ગોકુળમાં ગ્વાળિયો, દ્વારિકામાં રાયરણ છોડ, કે નામે લખવી કંકોતર, અરે નીત નીત બદલે મુકામ, કે નામે મુકામ પોસ્ટ ક્યાં કરવું? એટલે આપણને એના એડ્રેસ ની ખબર નથી, પણ એને આપણા એડ્રેસ ની ખબર છે. અને એ એડ્રેસ એને આપણું ક્યાં આવી જાય, ક્યારે મળવા આવે, કોઈ એવો રાજી થઈ જાય તો. એટલે જીવને ભાઈ આ ખાલી કેવા ખાતર નહીં, પણ લખી રાખવા જેવી વાત કરું છું. હૈયાને પૂછી લેવું કે આપણા ઉપર જીવનમાં કોઈ સાધુનો રાજીપો છે? આ ક્વેશ્ચન સૂતા પહેલા પૂછી લેવું.
કોઈ સાધુને રાજી કર્યો છે કે બાકી રહી ગયું છે? જો બાકી રહી ગયું હોય તો હજી સાધના અધૂરી છે. કોઈ સાધુડો રાજી થયો છે? રાજી થયા હોય એવું આપણે કંઈક કર્યું છે, આપણને કોઈ એમ ઠર્યો છે? આપણે આ પૂછી લેવાનું જીવમાં. જો નથી થયું તો બહુ અધૂરું છે. તમને જે મન પડતો હોય, તમને પસંદ આવે યાર, એવું કઈ નથી. પસંદ એટલે સાચો. તમને શેરબજારમાં મદદ કરી એવાની વાત નથી. હા, તમારું 50-50 માલતું હોય ને તમે કહો કે બહુ રાજી, તો એ તો રાજી જ હોય ને. પૂછવા જેવો પ્રશ્ન છે કે નહીં કયો? આટલી જો વાત શાસ્ત્રમાં, સંતોમાં, વચનામૃતમાં હોય તો આપણને ક્યારેક કોઈ સાધુ રાજી થયો હોય, એવું થયું છે કે નહીં? ન થયું હોય તો કરવું જોઈએ. તમે બહુ વિચારશો ને આમાં, જે કોઈને આમ ખાલી હિંટ આપું છું, સાધુ હોય ને એની પાસે કાંઈ ન લેવું હોય, પણ એને થોડો જીવ સારો જોતા હોય તો સામેથી બોલાવશે. પણ તોય મેં ઘણા જોયા, જાગતા નથી હોતા, ખબર નહીં એને હું સાધુ, એને મેં એને એમ હશે ને સાધુઓને ગરજ હશે એટલે બોલાવે છે, એવું હશે ને? એવું એમ મનમાં ખબર નહીં એને હશે, કારણ વગરના શું કામ બોલાવે? એમ થાય કે જીવ સારો છે ને, જો આને આ જન્મે ભગવાનને મળી જાય તેનું કામ થઈ જાય, અને કોઈ કહેનારું નથી બીજું. હવે એ શું મનમાં સમજતા હોય તો એ જાણે, રામ જાણે. નિષ્કામ ભાવે સંભાળતા હોય એ તો એમણે પછી જોવાની વાત છે. પછી એને એની પોતાની જોબ હવે સંભાળવાની ને, આમણે આમની જોબ પૂરી કરી. પછી કઈ સાધુ છે તો ભેખતારી છે, પછી તમારી વાંહે પૂંછડે થોડો ફર્યા કરે, પછી જાગવું હોય તો શેસુદ હોય તો પણ પળમાં જાગી જાય. આને શું કાર લેવા દેવા, સંતોને છે આપણને યાદ કરે છે, આપણે કેમ યાદ ન કર્યો? થવો જોઈએ ને વિચાર, થવો જોઈએ ને આપણે કેમ યાદ ન કર્યો? એને તો એવું જ નથી કે તમને મળે તો જ એનું કલ્યાણ થાય, કે હું ફલાણા હરિભ. બહુ વિચારવા જેવું છે, બધું કહેવા જાય એ અનુકૂળ ન પડે, પણ વિચારવું જોઈએ. આ બધા શાશ્વત વાત છે. આપણે તો સાધુને સંભાળીએ, પણ સાધુ આપણને સંભાળે એ બહુ મોટી વાત છે. અને એ જો આપણે જીલી લઈએ ને તો ભગવાન સંભાળે. સમજ કી બાત હૈ, ના સમજે વો બે સમજ હૈ. સમજ કી બાત હૈ, ના સમજે વો ના સમજ હૈ. રામ મળે બોલ સેવાથી. હરિઓમ હરિઓમ તત્સત્ય. આપણે ગુરુ શાસ્ત્રીજી મહારાજ, એમના ગુરુ ગોપીનાથ દાસજી પુરાણી સ્વામી, એમનો પ્રસંગ કહું તમને. વડતાલમાં અભ્યાસ કરતા સંસ્કૃતનો, અને એ વખતે 30-35 નંદ સંતો હયાત હતા. એટલે આ પુરાણી ગોપીનાથ દાસજી સ્વામી ભણે પણ સેવા દોડી દોડીને કરે, અને એમાં એ નંદ સંતોને સવારમાં પોરમાં વહેલા ઉઠી નાહી ધોઈ અને એ સંતોને નવડાવવા, એમના ધોતિયા ધોવા, એને ટેકો દેવો, એમને પછી ક્યારે દિવસે પાણી જળ કાંઈ પીવું, ક્યાંય બીજું કામકાજ હોય દોડી દોડીને પગ દબાવવા, આવી બધી સેવા કરે. ભણનારા હતા જ ને, બીજાય હતા, પણ આને એમ થયું કે આપણને પછી અહીંયા નંદ સંતો આટલા છે તો આ લાભ ક્યાંથી? દોડી દોડીને સેવા કરે, દેહને ગણે નહીં. જુવાનીમાં આમે જો ગણે ને તો મને તેમ થાય, ભાઈ જુવાનીમાં છે ને એ જુવાનીની કિંમત જુવાનીમાં નથી હોતી. હો, એ જુવાની વહી જાય ને પછી આડું કરવું હોય તો શરીર સાથ ન દેતો હોય, અને આ જુવાની એવી હોય કે 20 કલાક કામ કરે ને 4 કલાક કે 2 કલાક સુવા મળ્યું ને તોય પાછો જાગે ત્યારે તાજો નરવો થઈ જાય, એવી અવસ્થા હોય છે. ત્યારે ઉલટાને વધારે ને વધારે ખેંચે, ઊંઘ ઓવર આલી જતી હોય. બોલો, એટલે એને વાપરી લ્યો, આ તો બરફનો ગાંગડો છે, જો ગ્લાસ ને દૂધ ને કઈ ઠંડુ કરીને પી લીધું તો પીવાઈ ગયું, બાકી તે ઓગળી જ જવાનો છે. રાખીએ મૂકે કામ આવે? રોડ ઉપર સરદારજી બરફનો ગાંગડો આવડો મોટો કિલો ન લઈને હાથમાં લઈને આમ ઉભો હતો, એક જણો નીકળ્યો તો એને જોયું તો ઉભો જ છે, અડધો કલાક પછી નીકળ્યો ને તોય સરદારજી હાથમાં ગાંગડો લઈને ઉભો હતો. એટલે આને પૂછવાનું મન થયું કે સરદારજી તમે ગાંગડો લઈને હાથમાં શું લઈને ઉભો છો? તો કે મેં દેખતા હોય કે લીક કહાં સે હોતા હૈ, કહાં સે લીક હોતા હૈ.
આ શ્વાસમાં આ બરફનો ગાંગડો શરીર છે ને, એ બરફનો ગાંગડો છે ને, પ્રતિ શ્વાસ એ લીક થાય છે. એ ગોતવા ન બેસાય, લીક ક્યાંથી થાય છે? વાપરી લેવાય, ટાઢું પાણી કરીને પી લેવાય. તો અવસર ગોતી રાખે તો વયો જાય. એવું બધું એવું છે, શરીરનું છે, ધનનું છે, બધાનું એવું જ છે ને, એ તો લીક થાય જ છે. અને નંદ સંતોની સેવા કરે, એમાં અધિપુદાનંદ સ્વામી પણ હતા. મીંડળ બંધા જે આદિ નામમાં નીકળી ગયા હતા, એ જેને લખ્યું નહોતું કે તમે સાધુ થવા આવો એમ, પણ એના મામાને લખ્યું હતું અજા પટેલને, અને કલ્યાણદાસ કડુના નીકળી ગયા હતા. એ અદભુતાનંદ સ્વામી મીંડોળ બંધા, અને મહારાજે બીજા 17 ને 18 ને પાછા વાળા નામને રાખ્યા અને અદભુત કામ કર્યું. કારણ કે માંડવે જાતા હતા અને ભાગ્યા. જવાય આમ જવાય એ કયો જવાય? અરે 3 મહિના લગ્નનું માવતર મોડું કરે તો રીસાઈ જાય. તમે મારો મેળ જ પાડતા નથી, પણ ઘઉંની મોસમ ગઈ, કપાસની મોસમ ગઈ, કેટલી મોસમ, હજી મારી મોસમ ક્યારે આવશે? કે લગ્નને માંડવેથી ભાગી જવું, મીંડોળ બંધાને એમનમ બેન. મહારાજે મીંડોળ છોડ્યો ને મહારાજ શ્રીજીના મુખમાંથી બેન નીકળી ગયા, તમે તો કલ્યાણદાસ અદભુત કામ કર્યું છે, જાઓ તમારું નામ અદભુતાનંદ. એ અદભુતાનંદ સ્વામી ત્યારે બહુ વૃદ્ધ, અને શરીરમાં એ દ્વેષીઓ એ બધાએ જોળીમાં અન્નમાં ઝેર નાખી દીધું હોય, એટલે એ ઝેરની અસર તો બધી નીકળી ગઈ હોય, પણ એની અસર અમુક રહી ગઈ, એટલે શરીર કળે બહુ છેલ્લી અવસ્થાએ, એટલે ઊંઘ ના આવે. એટલે આ ગોપીનાથ દાજી સ્વામી એને ચરણ દબાવે, સારી રીતે આમ દબાવે, સેવા કરતા હશે, સ્વામીને ઊંઘ આવી ગઈ. આમને એમ થઈ ગયું કે જો આમને ઊંઘ જ આવી ગઈ છે તો આ સેવા છોડાય નહીં, કળતર સરખું થયું હશે તો જ ઊંઘ્યા છે ને, દબાવતા જ રહ્યા. અને સ્વામી દેવા ઘસઘસાટ ઊંઘી ગયા, અને આપણને તરત શું થાય, હવે હોઈ ગયા, હાલો હવે હોઈ ગયા, હવે દાબ્યો તોય શું, ન દાબ્યો તોય શું, એને ક્યાં ખબર પડવાની છે દાબ્યો છે, બહુ ગયા. આ દાબતા જ રહ્યા. સવારે 4 વાગ્યા પેલા ચોઘડિયા વાગે ને, શરણાઈઓના દેવ જાગવાના, મંદિર જાગવાના, 4 વાગ્યાના ચોઘડિયાથી, એ ચોઘડિયા 4 વાગ્યે વાગ્યા, રાતના 10 વાગ્યાથી દાબતા હતા, 10 વાગ યાથી દાબતા હતા, સવારના 4 વાગ્યા. વિચાર કરો, વાત સાંભળીએ છીએ કે શું કરીએ છીએ આપણે? ચોઘડિયા વાગ્યા અને અદભુતાનંદ સ્વામી જાગ્યા, તો આજે દાબતા જ હતા. અરે ગોપીનાથ, તમે હજી દાબો છો? હા સ્વામી, તમને સારું લાગ્યું, ઊંઘ આવી ગઈ, એટલે પછી મને થયું કે જો હું બંધ કરી દઈશ તો સ્વામીને પછી ઊંઘ ઉડી જશે, એટલે હું તો દાબતો. આહા, આવ્યો ઓરો, આવ્યો ઓરો, આવ્યો ગોપીનાથ, ઓરો આવ્યો, માથે બે હાથ મૂક્યા, જાઓ ભણજો ભણજો, પણ અમારા આશીર્વાદથી તમને સહજ સહજ વિદ્વત્તા આપશે, સહજ વિદ્વાન થશો, સંપ્રદાયની સેવા થશે, શાસ્ત્ર જીવવાગે રહેશે, અને સાધુતા એ સહિત વિદ્વત્તા રહેશે. જો એક પછી એક આશીર્વાદ વરસાવે, સાધુતા એ સહિત વિદ્વત્તા રહેશે, જાઓ જાઓ જાઓ, અને સત્સંગમાં તમારી વિદ્વત્તા લેખે લાગશે, ભગવાન સ્વામિનારાયણ નામ ઉજળું થશે, જાઓ જાઓ. અને એને એને ગોપીનાથ, સાંભળ સાંભળ, તને જયારે અંતકાળ આવશે ને, ત્યારે પેલા તને સહજાનંદ સ્વામી કેવા આવશે ને પછી લઈ જાય છે, જા એમ નામ નહીં લઈ જાય, જા. એક પછી એક આશીર્વાદ વરસા, એક પછી શું જોઈએ લ્યો, આ એક રાતમાં કામ થઈ ગયું. નહીતર આ બધું હોય, જુવાની હોય, વિદ્વત્તા હોય, બુદ્ધિ હોય, પ્રતિભા હોય, અને આ સાધુતા જાળવી, આ બધું સહેલું નથી. એ ખાલી સ્ત્રીની બાબત નથી, પણ ધનની છે, માનની છે, આ બધામાં સાધુતા લાગુ પડે. પંચવર્તમાન, નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, બધામાં સાધુતા એ વિદ્વાન રેશિયો જ આવે. એટલે આ સાધુતા એક રાતમાં આવી ગઈ, એને ફિકર રહી કાંઈ, આ ઓલો કૂતરો રોટલો ખાઈ જાય ચોકી કરે એવું થયું કે નહીં, વિચાર એવા થયા. અને ખરેખર પછી તો ઘણા પ્રસંગો છે, પણ ઈસવીસન 1918 એટલે સંમત 1974 ગોંડલમાં સ્વામીઓ હતા, પુરાણી ગોપીનાથ દાજી સ્વામી, કેટલાય સંતો ત્યાં હતા મંદિરમાં. અને એ વખતે 1974 સંમત, ઈસવીસન 1918 કડકડિયાનો રોગ કહેવાય, એટલે એવો કાળોતરો તાવ,
બધા સંતો તાવમાં સપડાયા, આખા ગોંડલમાં તાવ હતો, હાડકા તોડી નાખ્યો. અને મારી રીતે મને એવું લાગે કે એ બધા આજના જે કહેવાય ને ચિકનગુનિયા, આ ડેન્ગ્યુ, ફાલ્સીફેરમ એટલે ઝેરી મેલેરિયા, એ ટાઈપના મચ્છર તો તે દી હોય ને, પણ આજે રિપોર્ટ થાય છે તેથી થતા નહીં, અને ઔષધો જડતા નહીં એવા. આજે રિપોર્ટ થઈ જાય, ઔષધ લે, તરત પાઠવાડી એમ બેઠો થઈ જાય. દિવસો સુધી એમને બીમાર માણસ તડપતા નહીં, વૈદો ઉકાળા કડવાણી બધું આપે, એમાં જે સાજા થયા થયા, બાકી ગયા એ ગયા. પણ હાડકા તોડી નાખે એટલે કડકડિયો તાવ કહેવાતો, એટલે આ ચિકનગુનિયા જેવો ઉભો જ થઈ શકે ને, ગોઠણ ભાંગે તાવ વયા ગયા પછી 3 મહિના દુખે, આવો છે ચિકનગુનિયા, એવો ડેન્ગ્યુ. તો આ એ મૂળ એ તાવ મચ્છરના. પણ આ પુરાણી ગોપીનાથ દાસજી સ્વામીને તાવ નહીં. અને મિરેકલ એ, આખા ગોંડલમાં સંતો જેટલા હતા એમાં 2 જણાને તાવ નહોતો આવ્યો, બાકી બધા સાધુ બીમાર હતા. એક પુરાણી ગોપીનાથજી સ્વામી અને બીજા આપણા ગુરુ શાસ્ત્રીજી મહારાજ, બે ને તાવ નહીં. ગુરુ ચેલો બે સાજા, જે આપણી પરંપરામાં સીધા આવે છે, બે ને નખમાય તાવ, અને દોડી દોડીને 2 જણા સેવા કરે. અને ગોપીનાથ દાજી સ્વામી વૈદુ પણ થોડું જાણતા, વૈદોની દેખરેખ નીચે, ઔષધ ઉકાળા થાય, કડવાણી ઉકાળા થાય, બીજા ઓહડિયા ઓટાય, કોઈને રાત થાય, કોઈને મગના પાણી થાય, કોઈને આ થાય, કોઈને આ કડવાણી કર્યાતું ને આવા બધા ઉકાળા એ લે, અને સાથે આપણા ગુરુ, ત્યારે નાની ઉંમર 18 વર્ષની ઉંમર એમની, દોડી દોડીને વાસણ આ તે બધું, ગુરુ ચલો રાત ને દી. 2 જણા હાજા કામ કેટલું છે વિચાર કરો, સેવા ન ગુરુ થાકે ન ચેલા થાકે, એમ સેવા કરીને બધા સાધુને સાજા કર્યા. એ જેવા સાજા થયા અને પુરાણી ગોપીનાથ દાસજી સ્વામીને તાવ આવ્યો, અને મહારાજ ઈશારો આપી દીધો, બસ હવે જવાનું છે. બસ આ આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ બાજુમાં નાના સાધુ, એને કીધું, સાધુરામ કાગળ પેન્સિલ લ્યો. હા, લીધો આપણા ગુરુએ, અને એમના ગુરુએ લખાયું, લખો, દેરડી કુંભાજી છે ને બાજુમાં, ત્યાં નારાયણ દાજી સ્વામી અને કૃષ્ણચરણ દાજી સ્વામી, બહુ મોટા સદગુરુ પહોંચેલા સાધુ વડીલ સંત, એને કાગળ લખાયો પુરાણી ગોપીનાથજી સ્વામી, કોની પાસે, આપણે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, લખો, હવે આવતો અન્નકૂટ અમારે અક્ષરધામમાં કરવાનો છે. એટલે આ કાગળ લખે છે એ આ દિવાળીના 8-10 પેલા દિવસ પહેલાની વાત. હવે અમારે અન્નકૂટ અક્ષરધામમાં કરવાનો છે, કૃપા કરીને ભેળું થવું હોય, દર્શન આપવા હોય તો વહેલા વહેલા પધારો. એ કાગળ લખ્યો, કાગળ મળ્યો, બે સંતો તરત ઉતાવળા થઈ ગયા. હા, તેદી તો આ બધું હતું જ ને, ભૈયા જશે, દોડમ દોડ આવ્યા. હવે જયારે અહીંયા આવ્યા તો એ તો બેઠા છે, અને ગોંડલ માંથી બધા અમુક હરિભક્તો બેઠા છે, અને સ્વામી કથા વાર્તા કરે. હા, સાવ સાજા, તાવ ઉતરી ગયો છે, ત્યારે ઓછો હશે નહીં હોય, બધા કથા વાર્તા કરે. તે સંતો આવ્યા એટલે કે લ્યો, અમને આવી રીતના કાગળ લખે છે, અને હા એ તો સાવ સાજા નરવા કથા વાર્તા કરે છે, એકે અણસા જવાના, કઈ બોલ્યા નહીં. પણ એ જ રાત ધનતેરસ કાળા કોપનો તાવ, આખી રાત બધી સેવા કરી. વાત સાચી છે, કઈ ગયા હતા એ કાગળ લખાયો હતો, અને સવારના 5 વાગે નારાયણદાસજી સ્વામી, આપણા ગુરુદેવ શાસ્ત્રી મહારાજ એ બાજુમાં બેઠા હતા, અને નારાયણદાસ સ્વામી પૂજા કરવા ગયા હતા, પ્રાત પૂજા વ્યક્તિગત હોય એ, અને અક્ષરપ્રિયદાજી સ્વામી એ એવા સાધુ, એ ગૌશાળામાં છાણા થાપતા, એ આમ દોડતા છાણા વાળા હાથે ભાગ્યા, મહારાજ તેજનો બિંબ અને વિમાન લઈ અને ગોંડલ મંદિર તરફ આમ સ્પીડમાં આવ્યો, અને અક્ષરપ્રિયદાજી સ્વામી છાણ વાળા હાથ એમનું ખંખેતા ખંખેતા ભાગ્યા, એલા હાલજો, પુરાણી જાય છે ધામમાં, હાલજો. હા, અને નાનદાસ સ્વામી પૂજામાં હતા, એકદમ પ્રકાશનો ધોધ છૂટ્યો અને ત્યાં દર્શન થયા, આવી ગયા છે એમને પૂજા, અને શિષ્યોને કીધું સંકેલી લેજો, પુરાણીને તેડવા આવ્યા છે મહારાજ. એમને દોડતા આવ્યા, તરત જ કીધું લ્યો 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 જલ્દી આપ, નીચે લઈ લે. લીધા,
જય સ્વામિનારાયણ. હાથ જોડીને પગે લાગીને ભૈયા છે. એ કાગળ શાસ્ત્રીજી મહારાજ પાસે સચવાઈને પીડ્યો હતો, અને આજે હજી એ કાગળ રાજકોટમાં છે, જે લખેલો કાગળ આજે પણ છે. આ ક્યાં ઉધારાની વાતો છે? આ શેનાથી થાય? કેમ બોલતા નથી? ત્યારે આખોલ ગામમાં મનોહરભાઈ કરીને ગુણભાવી માણસ, ભગવાન સ્વામિનારાયણના સંતો આવે એના ઉપર હેત, તો એને એમ થાય કે હું સંતોની શું સેવા કરું. એટલે પોતાની ખેતીવાડીમાં તુંબડા વાવે. તુંબડા અમારે જે પાણી પીવાના હોય ને, તુંબડા એ સ્પેશિયલ હોય છે, ભગવાને સાધુઓ માટે જ બનાવ્યા છે. અંદર એ તુંબડા જે દૂધી હોય, પણ એનું ગળું પડે ને આમાં સર તુંબડા જ આકારનું થાય, સીધી ન ચાલે, આમ થાય પછી વચ્ચે ગાળો થાય પાછું આમ થઈ જાય. તુંબડા જ તુંબડા દૂધી કહેવાય, અને કડવી ઝેર જેવી, કોઈ ખાય નહીં. એને એ આના માટે સાધુઓ માટે સ્પેશિયલ ઉગાડી લે. બોલો આને છે કે સ્પેશિયલ? કોઈ કાકો શાક કરીને ઢોર ગધેડું કોઈ ખાય નહીં, એને સાધુને જ કામ નહીં આવે. એ તુંબડા ઉગાડે, એને સૂકવે, પકાવે, ખાલી કરે, રંગે, સરખા કરે, બધા કરીને જે સંતો આવે બધાને ભેટ આપે. આખી જિંદગી મનોહરભાઈ આખોલ ગામને આ કર્યું, અને એનો અંતકાળ આવ્યો ત્યારે એ સંતો સાથે ભગવાન સ્વામિનારાયણ આવ્યા. પણ બધા સાધુના હાથમાં તુંબડા. જો અહીંયા જે સેવા કરીએ છીએ એ સમજો, વચનામૃતમાં જ લખ્યું છે, એ બધી દિવ્ય સામગ્રી ત્યાં થાય છે. અહીંયા જે આપ્યું હોય ને અક્ષરધામમાં દિવ્ય રૂપ ધારણ કરી લે છે. તુંબડા આપ્યા તો તુંબડા થઈ ગયા. બોલો, કરવા જેવું છે, શાશ્વત મૂડી થાય. હા, તહી તુંબડા લઈને સાધુઓ દેખાણ, અને મનોહરભાઈ કીધું, લ્યો 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 લ્યો, આ બધા જો, આ ભગવાન સ્વામિનારાયણ એમના બધા સાધુ, અને મેં જેને જેને તુંબડા આપ્યા બધા આવ્યા છે. લ્યો, જય સ્વામિનારાયણ. ભાઈ આવ્યા, આને શું કહેવાય? સેવા. ત્યારે જો વરતાલનું ગરડા મધ્યનું 28મું વચનામૃત છે, ગરડા મધ્યનું 28મું, એમાં શ્રીજી મહારાજ જે કહે છે ને એ હું તમને, આ અત્યારે આમ સંગતિમાં હોય ને એટલે વધારે ઇફેક્ટ કરે, અસર કરે. એક એક શબ્દને તમે જોજો, વાંચ્યું હશે પણ જોજો શ્રુત સાંભળવાનો શું મહિમા છે, તમે જો. અને શ્રીજી મહારાજ બોલે છો, અને ભગવાનના ભક્તનો જેને જેને અભાવ આવ્યો છે તે અતિશય મોટા હતા તો પણ પોતાની પદવી થકી પડી ગયા છે, અને જેનું રૂડું થાય છે તે પણ ભગવાનના ભક્તની સેવામાંથી જ થાય છે, અને જેનું ભૂંડું થાય છે તે પણ ભગવાનના ભક્તના દ્રોહમાંથી જ થાય છે. આ સહજાનંદ સ્વામી બોલો છે, આમ જ લગાડતા જાય છે. અને વળી જીવને ભગવાનને રાજી કર્યાનો ઉપાય તો, ભગવાનને રાજી કરવાનું સૌને મન હોય ને કે ન હોય? જો, અને વળી જીવને ભગવાનને રાજી કર્યાનો ઉપાય તો મન, કર્મ, વચને ભગવાનના ભક્તની સેવા કરવી એ જ છે, અને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો એ જ ભગવાનને કુરાજી કરવાનો ઉપાય છે. માટે હવે સાંભળજો, માટે અમારો તો એ જ સિદ્ધાંત છે, બીજાનો જે હોય તે, શ્રીજી મહારાજ કે અમારો તો એ જ સિદ્ધાંત છે, જે ભગવાનનો રાજીપો હોય અને ભગવાનના ભક્તનો સંગ હોય તો ભગવાનથી અનંત વર્ષ સુધી છેટે રહીએ તો પણ મનમાં કાંઈ શોક ન થાય, અને ભગવાનની પાસે રહેતા હોઈએ, અને જો ભગવાનનો રાજીપો ન હોય તો તેને હું સારું નથી જાણતો, અને સર્વશાસ્ત્રનું પણ એ જ સાર છે. શું છે? ભગવાનનો જેમ રાજીપો હોય તેમ જ કરવું, અને જેમ ભગવાનનો રાજીપો હોય તેમ જે ન કરે તેને ભગવાનના માર્ગ થકી પડ્યો જાણવો, અને જેને ભગવાન અને ભગવાનના ભક્તનો સંગ છે અને ભગવાનનો રાજીપો છે ને તે જો મૃત્યુ લોકમાં છે તો પણ ભગવાનના ધામમાં જ છે,
કેમ જે જે સંતની સેવા કરે છે અને ભગવાનના ગમતામાં છે તે ભગવાનને સમીપે જઈને જ નિવાસ કરશે, અને જો ભગવાનના ધામમાં છે ને ભગવાનનો રાજીપો નથી ને ભગવાનના ભક્ત ઉપર ઈર્ષા છે તો તે ભક્ત ભગવાનના ધામમાંથી પણ જરૂર હેઠો પડશે। માટે સાંભળજો, માટે અમારે તો ભગવાનનો રાજીપો થયા સારું। અમારે કોને? શ્રીજી મહારાજ પોતાને કહે છે શું? માટે અમારે તો કોને? શ્રીજી મહારાજ કહે છે એમને। શ્રીજી મહારાજ કે અમારે, માટે અમારે તો ભગવાનનો રાજીપો થયા સારું, જન્મો જન્મ ભગવાનના ભક્તની જ સેવા કરવી છે। પોતે પોતે બોલે છે કે અમારે તો ભગવાનનો રાજીપો થયા સારું, જન્મો જન્મ ભગવાનના ભક્તની જ સેવા કરવી છે, અને જેમ અમારો નિશ્ચય છે તેમ જ તમારે પણ નિશ્ચય રાખવો। પછી મુક્તાનંદ સ્વામી આદિક જે સર્વે હરિભક્ત હતા તેમણે હાથ જોડીને કહ્યું, હે મહારાજ, અમારે પણ એ જ નિશ્ચય રાખવો છે। એમ કહીને સર્વે હરિભક્ત વિનંતી સહિત શ્રીજી મહારાજને પગે લાગ્યા। પછી વળી શ્રીજી મહારાજ બોલ્યા, આ વાર્તા જે અમે કરી છે તે કેવી છે? એમ કે છે, અમે કીધું કેવું છે ખબર છે? એમ કરીને કે છે, અમે આ વાર્તા કરી એ કેવી છે? તો વેદ શાસ્ત્ર પુરાણ આદિ જે કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે શબ્દ માત્ર છે તે સર્વેનું અમે શ્રવણ કરીને તેનું સાર કાઢીને આ વાર્તા કરી છે। તે પરમ રહસ્ય છે, સારનું પણ સાર છે, અને પૂર્વે જે મોક્ષને પામી ગયા છે અને હવે જે પામશે અને હમણાં જે મોક્ષને માર્ગે ચાલ્યા છે તે સર્વને આ વાર્તા છે તે જીવન દોરી રૂપ છે। બોલો, આવી વાત છે, બોલો, સેવાની કેવડી મોટી। મહારાજ કે અમારે તો આ જ કરવું છે, જન્મ જન્મમાં કરવું છે। ઓહો, કેટલો હશે, કેટલો મહેમાન, કેટલી વાત હશે ત્યારે ભગવાન પોતે બોલતા હશે, નહીતર તો કેમ બોલે? એટલે જ પાછું મધ્યના 25મા વચનામૃતમાં ઉકા ખાચરને યાદ કર્યા કે આ વાસના ટળવાના બધા ઉપાયો છે પણ સરળ ઉપાય મહારાજ, ઓહો, આ ઉકા ખાચરની પેઠે જેને સંતોની સેવા કર્યાનું વ્યસન પડે એની જન્મ જન્મની વાસના બળીને ભસ્મ થઈ જાય। કેવી ઉકા ખાચર સેવા કરતા, સવારના 2 વાગે ઉઠે, આખો ગઢપુરનો ગરડાનો દરબાર વાળે, ત્યાંથી લઈને છે ઘેલાના કાંઠા સુધી રસ્તો વાળે, ઘેલાનો કાંઠો બધો સાફ કરે, બધું જ કરે। કેમ? અહીં સંતો નીકળે, કોઈને બધા સારું, પછી આસન પથારી પાગરણ, સંતોના બધા નાવા ધોવાના, માંદા સાજુના પેશાબની મૂત્રળીઓ આ તે બધું ધોવું કરવું, સાફ કરવું દરબાર, અને માથે બધા એ મેલું જે હોય બધું ઉપાડી ઉપાડીને સાફ કરે, કરતો હશે કોઈ, એમાં લીંબ વૃક્ષ નીચે મહારાજ સભા કરીને બેઠા છે, બધા બેઠા છે, પણ મહારાજ કહે છે હજી સભામાં ઘરના ધણી નથી આવ્યો। એટલે કે મહારાજ કે આ દાદા ખાચર બેઠા, હા એ તો છે પણ ઘરના ધણી હજી નથી આવ્યા, આમ જોઈએ રાખે, ઘરના ધણી નથી આવ્યા, પણ થયેલો શું? ઉકા ખાચર નાઈને આ બધું થાય પછી બધાને ધોતિયા ધોવે, સંતો આવતા હોય બધાને કપડાં ધોઈ દે, ત્યાં પાછા ઉભા રહીએ, નવડાવે બધાને, બધાને લુગડા ધોવે, એ બધું કરે, બધા નાઈ લે, પછી પોતે નાય ને, પછી પોતે નાય ને બધું ભીનું ફાળ્યું માથે નાખીને ઓલું લુગડું પહેરી અને દાદાના દરબારમાં આવે। હવે ત્યાં દરબારમાં આવતા જ થોડા રસ્તાની આગળ ત્યાં કૂતરું બગાડી ગયેલું, એટલે જાજરું બેસી ગયેલું, હવે બધા નીકળે ખરા પણ આમ કરીને આમ નીકળી જાય, એમાં પાર્ષદો હોય હરિભક્તો હોય બધા નીકળે, એટલે કૂતરું બેઠેલા અહીંયા ક્યાં બેસી,
અને ભૂંડાને ક્યાંય નો જોગ મળ્યો ને અહીંયા જ મૂક્યું, એમ કરીને બધા નીકળી જાય. પણ ઉકા ખાચર આવ્યા છે ને, એમણે જોયું, અરે રે લે મૂ કૂતરું બેસી ગયું, અરે કોઈનો પગ પડી જાય આવું થાય. એ બધું પાછું મૂક્યું, એ પાછું મળમૂત્ર ઉપાડ્યું, એ બધું એક બાજુ નાખ્યા, અને હવે પાછું અપવિત્ર થયા. પાછા ભીને લુગડે ઘેલે ગયા, પાછા નાયા, ભીના પહેરી, અને પછી પાછા દાદાના દરબારમાં આવ્યા, અને પછી ત્યાંથી નીકળે એટલે મહારાજની સભા હતી ત્યાં આવીને આ મહારાજ ત્યાં બેસવાઈ ગયા. મહારાજ ઉભા થઈ ગયા, આ અમારા ઘરના ધણી આવ્યા, લ્યો આ ઘરના ધણી આવ્યા, આ અમારા ઘરના ધણી, આ ગરધણી આવ્યા લ્યો. એટલે સત્સંગમાં કોઈ ગરધણી હોય, કોઈ મજૂર જેવા હોય, કોઈ દાળિયા જેવા હોય, કોઈ હાથી જેવા હોય, કોઈ ચોર જેવા હોય, બહુ વેરાયટીઝ હોય છે. હા, અમારા ગરધણી આવ્યા. સોરઠમાંથી સંઘ આવ્યો હતો ગરડા મહારાજને દર્શને. એ ગરડા પહોંચવાનું થયું અને એ જ વખતે એક 10-15 વર્ષનો છોકરો સંઘમાં હશે. ગરડા આમ દેખાયો અને એ છોકરાને પગમાં કાંટો પણ બાવળની સૂળ આમ સોસરી પગમાં નીકળી ગઈ. છોકરો બિચારો તો રાડ નાખી ગયો, પણ બધાને ઉતાવળ છે નહીં, જલ્દી આમ શ્રીજીને મળવું, દર્શન આ તે બધું ઉતાવળ. છોકરાને તો હું કરતો હતો, ઠીક કાંટો વાગ્યો છે, કાઢ લે છે, કાઢ લે છે, હાલો વાંધો નહીં, હાલો આવી જશે. થાણા ગાલોળના માવા ભગત એ તરત ઉભા રહી ગયા, છોકરા પાસે ગયા. છોકરાને કીધું, શું છે? કાંટો કાઢવા મદદ કરી, પણ કાંટો કાઢ્યો, લોહીની ધાર થઈ, બાવળના પાંદડાને મોઢામાં ચાવી, એની લુગદી બનાવી અને એનો પાટો બાંધ્યો, પોતાનું ફાળિયું ફાડીને. અને છોકરાને હલાય એવું તો રહ્યું નહીં, ખભે ઉપાડ્યો છોકરાને માવા ભગતે, બે પગ આમ નાખ્યા, અહીં બેસાડ્યો અને એમ કે માથું પકડાવી દીધું. અને માવા ભગત આવે એટલે સેજે ધીમે જ ચલાય, એટલે સંઘ આવી ગયો. મહારાજને બધા દંડવત કરે, બધા બેઠે, મહારાજ આમ જોઈને કે હજી સંઘ આવ્યો નથી, હજી સંઘ નથી આવ્યો. એટલે એમાં મોવડી હોય ને કોઈ કોઈ, ના મા પ્રભુ, કે બધા આવી ગયા, ના ના હજી સંઘ નથી. અરે આ સંઘના જ માણસો છે મહારાજ, ના ના સંઘ નથી આવ્યો, હજી સંઘ નથી આવ્યો. અરે મહારાજ આ બધો સોરઠનો સંઘ, જો આ ફલાણા પટેલ, આ ફલાણા ભાઈ, આ ફલાણા મહારાજ ત્યાં ઉભા થઈ થઈને જોવે, હજી સંઘ નથી આવ્યો. એમાં ઓલા છોકરાને ખભે નાખીને માવા ભગત આપ્યા આવ્યા અને મહારાજ ઉભા થઈ, આ સંઘ હવે આવ્યો, હવે સંઘ સામે દોડીને માવા ભગત ને ભેટી પડ્યા. આમ જે સેવા કરે એને રાજીપો મળે. એટલે ઘણા વ્યસન, એટલે આમ સેવા ગોતતા હોય. માવા ભગત જો ગોતે છે ને સેવા, આપણે નારાયણ ભગત સેવા ગોતતા હોય, ક્યાંથી મને સેવા થઈ જાય, કોઈ નાના નાના હરિભગત ની આની તેની મને સેવા થઈ. આ શ્રેષ્ઠ. અને બીજા તમે કહો તો કરે, આ બીજો પ્રકાર. આપણે કહીએ તમારે કેવું જોઈએ ને, કીધા વગર તો માય નો પીરશે, આપણને સામા સૂત્રો આપે, માગ્યા વગર તો માય ન પીરશે, કેવું જોઈએ ને. ત્યારે પેલો પ્રકાર શું છે, ગોતતો જ હોય, ક્યાંયથી પણ મોકો મળે, અવસર મળે, કરી જાય. અને બીજો પ્રકાર એવો, કયો તો બતાવો તો કરે. ત્રીજો પ્રકાર એ, કહો તોય ના કરે, કહો તોય ના કરે. અને ચોથો પ્રકાર એ, કહો તો કરે તો નહીં પણ અવગુણ લે. છે વિવેક જેન તેન કહે છે આ ચોથો પ્રકાર. આપણે જોવાનું આમાં કઈ વકલમાં આવીએ છીએ, આ છીએ આપણે. એટલે આવી સેવાની વાત છે. 11:30 થઈ ગયા, હજી સેવાની વાત તો સારી છે થોડીક કહેવાની, પણ એ કહીએ તો 12:30 થઈ જાય, એટલે એ હવે આજે રહેવા દઈએ. એટલી સેવા બસ, બાકીની હવે આવતા શુક્રવારે સહજાનંદ સ્વામીમાં. વાલા ભક્તોજનો, જય સ્વામિનારાયણ. ભજન, કથા વાર્તા, સત્સંગ આપણા જીવનનું અંગ છે. આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ, ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો, તો આ બધા ઉત્સવોને યુટ્યુબ ઉપર નિહાળો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને જે આપણી ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ છે એને રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો. આમ કરવાથી તમે સતત
સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશું.